નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલન એ બે સંસ્થાના ઉપક્રમે અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે એક પછી એક ગુજરાતની એવી અસ્મિતાઓને મળી રહ્યા છીએ કે જેના આધારે આપણે આપણા જીવનનું ઘડતર કરી શકીએ એક જાણવા જેવી ઘટના એ છે કે તમે કયા સ્થાને છો અથવા કયા સ્થળ ઉપર છો તે મહત્ત્વનું નથી આપણા યુવાનોમાં એક વાત ફેલાયેલી એવી છે કે તમે મેટ્રોમાં રહો તો તમારો પ્રગતિનો દોર વધુ ઝડપથી ચાલે અને તમે વધુ સારું એચિવ કરી શકો આજે આ સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે એક બહુ નાની એવી જગ્યામાં બેસીને તેમણે ગુજરાતી ભાષાની અધ્યાપકીય સજ્જતા એટલી મોટી કરી છે કે અત્યારના એ સાહિત્યની અંદર એક પોંખાતું નામ બન્યું છે એમ કહેવાય કે એક જગ્યાએ પલાંઠી મારીને કામ કર્યું પણ માત્ર ક્લાસરૂમમાં ભણાવીને તેઓએ સંતોષ ન મેળવ્યો એમણે પોતાનો વિસ્તાર સીમા વગરનો રાખ્યો જે હાથ લાગ્યું તેમાં ઊંડાણમાં ઉતર્યા સંશોધન કર્યું અને સંશોધન પણ અવલ નંબરનું કર્યું એવું ન માનશો મિત્રો કે બધું જ અનુકૂળતાઓ વચ્ચે આવું થયું હતું પ્રતિકૂળતાઓથી જીવન શરૂ થયું અને પ્રતિકૂળતાઓ વચ્ચે જીવન ચાલ્યું ઈશ્વરે પણ જબરો સંઘર્ષ એમના નસીબમાં આપ્યો પણ એ સંઘર્ષમાંથી એમણે પોતાનો મૂળ રાહ પકડી રાખ્યો આજે અમારું સદભાગ્ય છે કે આ સ્ટુડિયોમાં કેશોદથી શ્રી નાથાલાલ ગોહિલ પધાર્યા છે હું આપણા સૌ વતી નાથાભાઈનું હાર્દિક સ્વાગત કરું છું સર નમસ્કાર આવ્યા છો એનો ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને મેં હમણાં જે પૂર્વ ભૂમિકા બાંધી એ પ્રમાણે આપણે થોડો સહજ સંવાદ કરવો છે હાજી મારે શરૂઆત ત્યાંથી કરવું છે કે મને ખ્યાલ છે કે આ નાથાલાલ નામ પડ્યું છે એ સહજતાથી પડ્યું છે જેમ કોઈ બાળકનું નામ પડે એમ નથી પડ્યું તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ સર સાહેબ આપનો પહેલો પ્રશ્ન જ મને મારા અંગત જીવન ઉપર સીધો ખેંચી જાય છે મારો પરિવાર જે છે એમાં એક ન કલ્પી શકાય એવી એક ઘટના અને સત્ય ઘટના મારા પિતા પ્રજ્ઞાચક્ષુ ઉકા ભગત ભગત તરીકે ઓળખાય ભજનના સારા ગાયક માં વીરભાઈમાં એ મજૂરી કરે અને આંગણે આવેલા અભ્યાગતોને જમાડીને જમે હવે આવો પરિવાર સાહેબ મારા ઘરની ઓળખ જો કોઈને આપવી હોય તો એમ આપી શકાય કે જે સાધુ સંતોનો દુવારો કોઈ પણ આવે એટલે ત્યાં ઉતરે રોકાય અને સત્સંગ ભજન ચાલે પણ આ પરિવારની એક મોટી કુદરતી અપકૃપા કે મારા ભાઈ ભાઈબહેન ઉંમરલાયક થાય અને જ્યારે એની સગાઈ કે લગ્નની વાત કરે એવા જ દિવસોમાં એકાએક એનું મૃત્યુ થાય એવા ગળે ન ઉતરે એવી સત્ય ઘટના એ છે કે એવા મારા દસ ભાઈ બહેન આ પ્રમાણે મૃત્યુ પામ્યા હવે એ વખતે મારો જન્મ થયો ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ દીકરાને જીવતો રાખવું હોય તો જન્મ સમયે જ એનું નાક વીંધવામાં આવે એમ હવે એ વખતે જે સુયાણીઓ હતી એ કે માત્ર આપણે વિંધવું નથી પણ એને ખોટ રાખીએ એટલે આખો છેદ અહીંયા એ પ્રમાણે જન્મતાની સાથે જ કરી નાખ્યો અને એ જ સમયે મારું નામ નાથો રાખવામાં આવ્યું એટલે જન્મ પ્રમાણે કુંડળી પ્રમાણેનું આ મારું નામ નથી આ ખોટનું નામ એ અને એ કે નાથો રાખીએ તો એ જીવી જશે અચ્છા એટલે આ ઘટના મારા નામ સાથે જોડાયેલી છે હવે એક અંગત વાત ઉપર જ્યારે તમે મને ખેંચી ગયા છો ત્યારે હાજી હાજી આપને નવાય લાગશે કે મારા સૌથી મોટા બેન સાકરબેન અમારામાં મામા ફઈના દીકરા દીકરીઓના લગ્ન થાય છે એટલે એ મારા મોટા બેનની સગાઈના મહેમાન જુનાગઢ પાસેનું યુવનગર ગામથી આવેલું મારી બેન વાળીએ ઘાસનો ભારો લેવા માટે ગાયના ચારા માટે ગયેલી એ ભારો નાખે છે અને એ જ સમયને એટેક આવે છે ઘટના એ બને છે કે એની જે ઓઢાડવાની ચૂંદડી આવી હતી એનું ખાપણ કરવું પડે એનું શુકનનું નાળિયેર હતું એ એની શ્મશાનમાં બાંધવું પડે આ પરિવાર હવે પરિવારના અંગતમાં જાઉં છું ત્યારે મારી ઉંમર દોઢેક વર્ષની હશે અને એ વખતે અતિ તાવ અને ઝાડા શરૂ થયા હવે મારું ગામ એટલે ગામડું પાંચસો સાતસો અ મારું ગામ આમ તો ગિરનારની છાયામાં જ ગણાય અને એ સિલોદર ગામ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ તો ત્યાં એ હું બીમાર પડ્યું એટલે ત્યારે કોઈ દવાખાના કે બીજી કોઈ સુવિધાઓ હતી જ નહીં અને તેમ છતાં દેશી ઉપચારો કર્યા પણ ન તો ઝાડા કાબૂમાં આવ્યા કે ન તો તાવ ઉતરો એટલે અમારું એક આસ્થાનું સ્થળ મારા માતા પિતાનું અને તે જૂનાગઢમાં સૌરા મંડપની જગ્યા આપણે ગિરનાર જ્યારે જઈએ ત્યારે પ્રવેશ દ્વાર આવે છે અને વાઘેશ્વરી મંદિર આવે છે એની બાજુની આ જગ્યા સૌરા મંડપ એ સાહેબ બહુ પ્રાચીન જગ્યા છે અને સૌરા મંડપના ભવિષ્યમાં જે સામાજિક રાજકીય ક્રાંતિનું કેન્દ્ર બિંદુ થાય એવી આ ભવિષ્યવાણીઓ પણ કથાયેલી છે એમાં હું નહીં જાઉં પણ ત્યાં નાદ જોગી સેવનાથ મહારાજ અને એમના પટશ્રી વેદનાથ મહારાજ ત્યાં રહે હવે વેદનાથ મહારાજ એટલે પૂર્વકાલના મારા મામા ઓહો એટલે મને આ પ્રમાણે લઈને એ જુનાગઢથી રેલવે સ્ટેશન ઉતરીને ચાલતા ચાલતા જ્યારે સેવનાથ બાપુની જગ્યામાં જતા હતા ત્યાં મારી મા બોલી ભગત આ નાથો ટાઢો બોર થઈ ગયો છે એટલે મારા બાપે કહ્યું ગાંડી થઈ ગઈ છે ગિરનારની છાયામાં આવી ગયા છીએ આપણે રખવાડો ગિરનાર છે અલગ ધણી છે હું કામ ઉપાધિ કરે છે કાંઈ નહીં થાય તું તારે હાલવા માંડે હાલવા માંડ સેવનાથ બાપુની જગ્યામાં ગયા ગુરુ શિષ્યની પણ કેટલીક પરંપરાઓ હોય છે ગુરુ ઊંચી ગાદીએ બેઠા હોય નીચે ધૂણો હોય અને એનાથી થોડી દૂર નાદ જોગી એના પટ શિષ્ય બેઠા હોય હવે જ્યાં સુધી નાદ જોગી ગુરુ મહારાજ બેઠા હોય ત્યાં સુધી પટ શિષ્ય એક પણ શબ્દ બોલતો નથી માત્ર ગુરુના ઈશારા ઉપર ચાલતો હોય છે એનાથી બોલાય નહીં નત્ર એની બેન આવી છે બેનનો દીકરો હાલતમાં એવો છે એટલે સેજે જે મામા તરીકે ભલે નાદ જોગી થઈ ગયો છે પણ એ પ્રત્યાઘાત આપણે નથી આપતા એટલે મને લઈ અને ધૂણેની બાજુમાં મૂકી દીધો અને મારી માં એટલું જ કહે કે જોગી તારે શરણે મૂકવા આવી છું દસ સંતાનને મેં આ ધરતી ઉપર ભંડારી દીધા છે હવે અગિયારમાં ભંડારવાની મારી હામ નથી એને બદલે એ નાદ જોગીડો થશે ને તોય મને ગમશે અમે તમને અહીંયા મૂકવા માટે આવ્યા છે સૌરા મંડપને ખોડે આવ્યા છીએ એ ભલે જોગીડો થાય પણ એમ તો કહેવાય છે ને કે મારો દીકરો જોગીડો જીવે છે આ અમે હવે તમે બચાવો તો તમે જે કરો એ તમારે હવે એ પછીથી વેદાંત મહારાજ તો કશું બોલતા નથી ગુરુ મહારાજ છે એટલે શિવનાથ મહારાજ ઊભા થયા ધોણે ગયા ધોણામાંથી ભભૂત લીધી મને ચાંદલો કર્યો થોડી વાર થઈ ત્યાં હું ચાલતો ચાલતો એટલામાં ફરવા માંડ્યો ચાલતો ચાલતો જ્યાં ગુરુ મહારાજની ગાદી છે ત્યાં જઈ અને એની ગાદીએ પકડીને ઊંચો થવા ગયો આવી ગયો જોગી અહીંયા બેસવા માટે આવી ગયો એટલે એટલે એ પછીથી તો નાથ જોગીની કૃપાએ એટલે બની શકે કે જે સુયાણીને નામ નાથો આપ્યો હતો પણ નાથ તો અહીંયાથી શરૂ થયો હોય એમ પણ બની શકે ઇટ મે બી પણ પછી સાહેબ એ નાચ જોગી સેવનાથ મહારાજનો હું વિધિવત શિષ્ય પણ થયો છું અને આ જગ્યાએ મારું આ બાળપણ ઉછેર આ આખી ભૂમિકા આટલી નાનપણની છે સાહેબ પછી એટલે ઘરમાં એક સંતાન તરીકે જ આ પૂછર્યા એવું બન્યું હાજી હાજી એક એકમાત્ર અને માતા અને પિતા એ ખેડૂત તરીકે કે હવે ખેત મજૂરી કરતા હવે પિતા તો પ્રજ્ઞા તક્ષુ હતા બરાબર એ ભજન ગાય અભજન ગાય અને આંગણે આવેલા બધાને સાચવે બરાબર પછી અમારા જે નજીકના આઠ દસ ઘર હતા એ બધા મજૂરીએ જતા અને વણકરીનો ધંધો મૂળભૂત અમારો ધંધો વણકરીનો પણ વણકરી હતી નહીં ત્યારે બધા મજૂરી કરતા હતા માં મજૂરીએ જાય પણ માં સવારમાં વેલી ઉઠે પાણી ભરે અને ત્યારે ઘંટીઓ દળવાની હતી નહીં જાતે દ દરનું દળી અને રોટલાઓ એ બપોરનો ખાવાનો ભગતનું એટલે કે મારા પિતાજી માટેનું મુક્તિ જાય ને કે ભગત અહીંયા છે તમે લઈ લેજો ને ખાઈ લેજો હવે ત્યાં કોઈક સાધુ આવી ગયા હોય તો કે ભાઈ આજે મારો ઉપવાસ છે તું તાર તું જમી લે એટલે આ આખો ઘરનો એક ઉછેર પણ મજૂરી અને મજૂરીમાંથી સાહેબ મોટી ઘટના તો આ ઘરની જે બાળ ઉછેર વખતે જ હું કહી કહ્યું કે મારા જન્મ વખતે કદાચ મારી પ્રથમ આંખ ખુલ્લી હોય અને મારા ઘરમાં અજવાડી બીજના પાઠ ભરાતા દર અજવાડી બીજે પાઠ ભરાય ભરાય ને ભરાય એટલે એમાં શું હોય છે કે અલગ ધણીનો જ્યોત પાટ ઉપાસના હોય ભજન ગવાતા હોય ત્યાંના જે પરિવારો એ સાથે જમતા હોય અને સત્સંગની વાતો થતી હોય એટલે મને એમ લાગે છે કે આંખ ખુલી હોય ને કદાચ મારાથી અલખના જ્યોતના દર્શન થયા હોય અને મેં મારી મા પાસેથી હાલડું નહોતું સાંભળ્યું મારી માઈએ આ બધી વાતો કરી છે આ બધા મારા માના સ્મરણો છે કે ભાઈ તારા હાલડા તો નહોતા આવડતા એમ નહીં મને આવડતા હતા પણ ખબર નહીં હું તારી દોરી ખેંચતી જતી હું કામ કરતી જતી હું અને તને ભજન સંભળાવતી અને એ જ મારા પિતા જ્યારે રોજ સાંજે ચાર ભજન ગાયા પછીથી સુએ અને ક્યારેક મોજમાં તો આખી રાત પણ ભજન ગાતા હોય હું ત્યાં એના ખોડામાં જ બેઠો બેઠો સૂઈ ગયો એટલે મને લાગે છે કે સાહેબ મારી આંખે અલગ જ્યોત જોઈ હોય અને મારા કાને ભજનના શબ્દો સામે આ એ જ પરિણામ હોઈ શકે નહીં તો સાહિત્યની વાડીમાં આટલો ઉગાવો ન કરી શકું સાહેબ બહુ સાચું બહુ સાચું છે સાહેબ એ એ બાંધણી જેટલી સુંદર રીતે આપે કરી છે કે આપણને એમ થાય કે સીધા સંત સાહિત્યની વાત ઉપર જઈએ પણ મારે તો નાથાભાઈનું પ્રાથમિક શિક્ષણ કેવી રીતે થયું કારણ કે એકદમ વિપરીત સંજોગોમાં ભલે આપે આંખ ઉઘાડીને જ્યોતના દર્શન કર્યા પણ વિદ્યાની જ્યોત પ્રાપ્ત કરવાની પ્રક્રિયા તો ચાલી હશે તો એના વિશે અમને સિલોદર ગામમાં એકથી છ ધોરણ પ્રાથમિક શાળાના હતા અને સદનસીબે પ્રાથમિક શાળાના શિક્ષકો મને સારા મળ્યા એ છ ધોરણ સુધી હું ભણ્યો સાતમા ધોરણની ત્યાં વ્યવસ્થા હતી નહીં એટલે એ વખતે ગ્રામ નામની સંસ્થા અને બહુ મોટી સંસ્થા મૂળ તો એ કરાંચીમાં હતી અને ત્યાંથી ભારત સરસ્વતી મંદિર સંસદ એનું મૂળ નામ અને શારદા શારદાગ્રમ રૂપે માંગરોળની બાજુમાં એ સ્થાપેલી અને એના નિયામક મનસુખરામ જોબન પુત્ર એટલે મારા પિતા મને લઈ અને ત્યાં ગયા તપાસ કરી કે બાપુજી એને ત્યાં બાપુજી બાપુ એટલે કે બાપુજી ક્યાં છે તો એ ગાંધી વિચારધારાને વરેલી સંસ્થા એટલે જાજરુ સફાઈ કરતા હતા ત્યાં લાકડીના ટેકે મારા બાપુજીને હું ત્યાં પહોંચ્યા એટલે એને કીધું કે ભાઈ આ મારો દીકરો છે આ ગામથી આવું છું અને મારી પાસે બીજી કોઈ સગવડતા નથી એટલે આપ આ શારદા ગ્રામમાં ભણાવો એટલે એને મારી સાથે બાપુજીએ કેટલાક પ્રશ્નો ક્યાં ભણે છે શું કરે છે અને એક બે એવા પ્રશ્નો પૂછ્યા એક કાળે મને બરાબર યાદ છે કે તને કોઈ ભજન આવડે છે અચ્છા એટલે મેં તો એક કોડી આવડતી અને સારું તું વાગે ત્યાં આચાર્ય પાંચ વર્ષ હું ત્યાં ભણ્યો છું સાહેબ મારા જીવનમાં સંસ્કાર ઘડતરનો પાયો જો એમ કેતો કે ભજનથી બંધાયો માત પિતાના વારસાથી બંધાયો પણ એનું જે રૂપ ઘડાયું હોય ને તો એ શારદા ગ્રામમાં ઘડ્યું શારદા એટલે ભારતીય સંસ્કૃતિ ને સાચવતી એ જગ્યા સાહેબ વહેલી સવારે શરણાઈ નો નાદ થાય અને અમે જાગીએ સૌથી પ્રથમ ત્યાં વેદ અને ઉપનિષદના ના મંત્રોનું ગાન થાય અને અમે સાંભળતા હોઈએ એ સાંભળતા સાંભળતા અમે પ્રાતઃ ક્રિયાઓ કરતા હોઈએ અને એ પછીની સવારની પ્રાર્થના અદભુત પ્રાર્થના એ પ્રાર્થનાની અંદર ભજન ગવાતા હોય સર્વધર્મ પ્રાર્થના થતી હોય એકાદું ભજન ગવાતું હોય અને એ વખતે મનસુખરાબ જોબણપુત્ર જેને બાપુજી કહે તે થોડું ઘણું ઉદબોધન આપે તો આ જે નાનપણમાં જે સંસ્કારો પડ્યા અને એ વખતે આપણે નવાઈ લાગશે કે ત્યાં પંચામૃત નામનું એક જેમ ગાંધીજી આશ્રમ ભદનાવલી તૈયાર કરી એમ ત્યાં પંચામૃત એ પંચામૃતની અંદર ગીતાના કેટલાક અધ્યાયના પસંદ કરેલા શ્લોક અને એ અમને ત્યારે બોલતા બોલતા કંઠસ્થ થઈ ગયા છે એટલે ગીતા વેદ ઉપનિષદ ભજન આ એક પાયાનું મળ્યું એથી મોટું શારદા ગ્રામમાં સાહેબ શું થયું છે કે શારદા ગ્રામની અંદર ઊંચી પ્રતિભાઓ આવ્યા કરતી હતી હવે આપણે નવાઈ લાગશે કે ત્યાં ગુરુદયાલ મલ્લિક બંગાળથી ચાચાજી ત્રણ મહિના આવીને ત્યાં રોકાયા હવે એમનું કામ શું અમને નાના નાના હતા પણ બાઉલ ગાન સંભળાવે હવે સાહેબ વિચાર કરું કે બાઉલ ગાન વખતે ત્યારે મારે કોઈ સમજ નહીં અને છતાંય બાઉલ ગાનના શબ્દો તો એ વખતે ઘૂંટાતા થયા અને એ પછીથી બાઉલગન પછીથી એ ગીતાંજલિ ઉપર અર્થઘટન કરે અને ગીતાંજલિ સમજાવતા હોય એટલે આ ગુરુદયાલ મલ્લિકનો પ્રભાવ એ સમય દરમિયાન મહારાષ્ટ્રમાંથી તુકડોજી મહારાજ આવેલા અને તુકડોજી મહારાજ એટલે બહુ મોટું નામ ભક્ત તરીકે ગાયક તરીકે અને અભંગ ગાય સાહેબ આજે હું અભંગનો અર્થ સમજું ત્યારે અભંગનો અર્થ હું સમજતો નહોતો પણ અભંગ મેં ત્યારે સમજ્યા હતા તો તમે વિચાર કરો કે ગુરુદયાલ મલ્લિક આવે ટુકડોજી મહારાજ આવે એવા તો કેટલાય હવે ડૉક્ટર ઝાકિર હુસેન અમારે ત્યાં ત્રણ દિવસ રોકાયા હતા શ્રીમન નારાયણજી અમારે ત્યાં અઠવાડિયું રોકાયા એટલે અમે છોકરાઓ બધા એમની પાસે જઈએ બેસીએ વાતો કરીએ અને એમાંથી જે આવ્યું હવે અમારી તેને લાઇબ્રેરી પણ સારી અને તે સમયે મારામાં એક ટેવ હતી કે દિવ્ય જીવન એ વખતે આવતું હતું એમાંથી સારામાં સારા એ આજની તારીખે મારી સાતમા ધોરણની નોટમાંથી સાહેબ મેં જે ગમતું જે લખ્યું છે એ આજની હું સાચવીને બેઠો છું એટલે તમે જુઓ કે આ એક ઘડતર પણ એક ભારતીય સંસ્કૃતિને વિશાળતાને ભારતીય અસ્મિતાના જે સંસ્કારો મારામાં ઘૂંટાય છે અમે ત્યાં ગુરુ પૂર્ણિમા ઉજવતા હોઈએ અમે ત્યાં નાના નાના લઘુ પેલા યજ્ઞો કરતા હોઈએ છીએ અને એ સમયનું જે આહુતિ શબ્દ મને ત્યાં થઈ કે ભાઈ આ પ્રમાણે એટલે શારીરિક માનસિક સંગીત પણ એટલું કલા પણ એટલી એટલે એક કામ એ થયું અને બીજો પડાવ સાબ મારો આવ્યો અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ અચ્છા ઓગણીસો વીસમાં હા સ્નાતક માટે પછી આમ તો આર્થિક પરિસ્થિતિ જો મારે ભણવું જ નહોતું ગમે ત્યાં નોકરી મળે એટલે હું ત્યાં શારદા ગ્રામમાં જ મને રાખી લીધો હતો અને કે તું રે પણ ત્યાં મારું પરિણામ આવ્યું અને એ વખતના અગિયારમાં ધોરણના સિત્તેર ટકા એટલે બાપુજી મને બોલાવ્યો કે કેમ ભણવાનું છોડી દે બાપુજી મારી પાસે તો હવે બીજે ક્યાંય જઈ અને મારે તો કમાવું છે એટલું તો કે તું એ ત્રણ મહિના કામ કર્યું છે ને એટલે એક કામ કર ત્રણસો રૂપિયા એના અને સો રૂપિયા આપું છું તું લઈ અને હું રામલાલ પરીખને ચિઠ્ઠી લખી દઉં ગુજરાત વિદ્યાઓને ત્યાં તું ત્રણ વર્ષનો કોર્સ છે એટલે ત્રણ વર્ષથી કમાતો થઈ જાય એટલે અહીંયા આવ્યો હવે વિદ્યાપીઠે મારો જે ઉછેર કર્યો છે ને સાહેબ એ રચનાત્મક ગાંધી વિચારધારાને હું ત્યાં ભારોભાર ભણ્યો છું સાહેબ અભ્યાસક્રમમાં હતા પછી એ ગાંધીજી એની પ્રવૃત્તિ એની વિચારધારા એની સાથે એ વખતે અધ્યાપકો બહુ સારા મળ્યા હવે અમને નાટક ચિલ્ડ્રન ડ્રામા શીખવવા માટે ચંચી મહેતા આવતા હોય સાહેબ એ વખતને મારે ઇકોનોમિક્સ એટલે દર્શનસિંહ શીખ અચ્છા અર્થશાસ્ત્ર માટે ચીમનભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી એક એ મૂળ અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્ર લેવા માટે આવે કાકા સાહેબ કાલેલ મને ઓતરાથી દિવાલો ભણાવતા હોય સાહેબ આ આ આ હું વિદ્યાપીઠમાંથી પામ્યો અને વિદ્યાપીઠે બહુ મોટું મને એનું ગ્રંથાલય સાહેબ પછી એક મારી છાપ પડી ગયેલી પહેલાં નાથાલાલને શોધવું તેઓ કહેતો કંઈ લાઇબ્રેરીને કોક ખૂણામાં બેઠો હોય છે હવે એ વખતે સાહેબ વિચાર કરો કે પુસ્તકો ખરીદવા અને આ ને એ મારી પાસે સુવિધાઓ હતી નહીં એટલે વિદ્યાપીઠમાં જે અધ્યાપક નોંધ આપે એ નોંધ કરી લેતો એ જે સંદર્ભ ગ્રંથો છે એ લાઇબ્રેરીમાંથી શોધી અને એનાથી આખી પ્રશ્નો આખા પ્રશ્નો હું તૈયાર કરતો ને એની નોંધ મારા અક્ષરમાં લખેલી વંશ વાર્તાગત મને લાગે છે હજી વિદ્યાપીઠમાં ક્યાં છે એમ આ એટલે આ હા બન્યું અને સાહેબ શારદા ગ્રામે મને વિશાળતા આપી છે ગ્રામમાં શું હતું કે અમારી સાથે ભણનારો એક અતિ આર્થિક સંપન્ન વર્ગ હતો સાહેબ એના મા બાપ જ્યારે એની ગાડી લઈને મૂકવા માટે આવે ને ત્યારે હું મારો એક મિત્ર છગન લાડાણી અત્યારે અમેરિકામાં છે અમેરિકાનો સારો ડૉક્ટર છે અમે સાહેબ એની મોટરને આમ હાથ ફેરવતી એ એ એ જોતો જોતો જોતું કેટલી સરસ છે જોતો જોતો પછી એની પેટ્રોલની ગંધ નાકથી સૂંઘતા હતા આ આમાં એટલે ત્યાં એમ થતું કે પૈસાદાર વર્ગ આ તે પણ બાપુજીની એ વખત ઈચ્છા હતી કે મારે કૃષ્ણને સુદામાને સાથે રાખવા છે અને એ અમે હવે અહીંયા વિદ્યાપીઠમાં શું છે સાહેબ કે લઘુતા ગ્રંથથી મેં ક્યારેય અનુભવી નથી સાહેબ અને લઘુતા ગ્રંથી ઘણી વખત ઘણી પીડા આપતી હોય છે અને બીજું આર્થિક વિટંબણા મારે મન સહજ હતી સ્વીકાર્ય હતી એટલે વિચાર કરો કે ઇકોનોમિક્સનો વિદ્યાર્થી ઇકોનોમિક્સ મને અતિ ગમે પણ નોટિસ બોર્ડ ઉપર મૂકાયું કે જે ગુજરાતી વિષય રાખશે તો એને પંદર રૂપિયા દર મહિને સ્કોલરશિપ અપાશે એટલે મને એમ થયું કે પંદર રૂપિયા આવે એટલે તેલ અને સાબુ થઈ જાય સાહેબ આ વિચારતા અને સાહિત્ય જગતમાં મારો પ્રવેશ થઈ ગયો ફીના જ્યારે હા અને ફીમાં જ્યારે કરતા ત્યારે ત્યાં નવજીવન બાજુમાં છે સાહેબ તો નવજીવનમાં અમે એક કલાક કામ કરીએ ને તો એ સમયે એના પચાસ પૈસા અમને આપતા એટલે અમે કામ શું કરતા એસટીની જે ટિકિટ ને ગણી એની થપ્યો કરીને પેકિંગ કરી દેવાનું એટલે એ નહીં એટલે પણ આ મારી એક મોજ હતી આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓ આવી પણ એને મેં મુશ્કેલીઓ માની નથી અને અહીંયા મને જે સમાન ભાવ મેં વિદ્યાપીઠમાં અનુભવ્યો અને આ બધા માણસો સાથે સાહેબ મજા આવે અમે સત્યાગ્રહ ગાંધીજીનો અને વિદ્યાપીઠમાં સત્યાગ્રહ માંડીયા અને રામલાલ પરીખ એક વખત અમારા ઉપર ત્યાં સત્યાગ્રહ કરવો ને જુલુસ કાઢવું ને નારા બોલાવવાને એટલે બોલાવે અહીંયા હો અહીંયા હો એટલે એની દીકરી પાછી અમારી સાથે આંદોલનમાં ખરી એટલે રામલાલભાઈની ઘરે ગયા ને કે મંદાહ તારા મિત્રો આવ્યા જો આંદોલનકારી આવ્યા છે બોલાવે ને અંદર એટલે અમે માનસિકતા એને કે આપણે બિસ્ત્રાપટલા બાંધી લઈએ બિસ્રાપટલામાં તો ગોદડું લઈને આવ્યા હતા એટલે મેં કીધું હવે આપણે તો કાલ જવાનું જ છે મિત્રોને બધાને કહેતા કે ભાઈ હવે અમે તો જઈશું તો મારી સાથે આદિવાસી મિત્રો તો મને કે હું તો મારા આદિવાસી વિસ્તારમાં બોલ મેં કહું હું ભાઈ ક્યાંક નાની નોકરી ગોતે લે ભાઈ શું કરે ત્યાં ગયા આવો બીક લાગે બહુ શરીર અને રામલાલભાઈની પ્રતિભા પણ એટલે તમે રામલાલ પરીક્ષા સામે આંદોલન કરો છો સત્યાગ્રહ કરો છો કેમ સત્યાગ્રહ આવડે છે કોની સામે છે રામલાલ પરીખ સામે છે રામલાલ પરીખને જો તમારે તમારી ઈચ્છા પ્રમાણે વાળવા હોય તો આવતીકાલે તમારા આંદોલન છે ને એને વધારે જોરદાર બનાવો મારા વિરોધના નારા બોલાવો આખી બજારે તમે અહીંથી અહીંથી નીકળો કારણ કે આજે તમને હું આ તાલીમ નહીં તો આવતીકાલે દેશની જવાબદારી તમારા ઉપર આવશે ત્યારે તમે આંદોલન કરશો ક્યાંથી મારે આંદોલન કરે એવા સત્યાગ્રહીઓ અહીંયા વિદ્યાપીઠમાં તૈયાર કરવા સાહેબ આ ખુમારી વિદ્યાપીઠ આવે છે એટલે વિદ્યાપીઠ ગ્રામ અને સાહેબ જ્યારે શિક્ષણ અને સંસ્કારની વાત કરી છે ત્યારે ત્રીજું મારે કોઈ પરિમાણ આપવું હોય ને તો સંતોનું સાનિધ્ય મને મળ્યું છે નાથ જોગીનું સાનિધ્ય મળ્યું છે અનેક સંતોનું સાનિધ્ય મને મળ્યું છે કેટલાકને આપ જ પરિચિત છો એવાને હું યાદ કરીશ તો દવે મારા જીવન ઘડતરમાં બહુ મોટો પાયો છે જૈન સાધુથી પણ પરિચય વિજયશીલ સુરી મહારાજ એમનું સાનિધ્ય મળ્યું છે ત્રીજા નાથાભાઈ જોશી ગોંડલ એટલે આ બધાના સાનિધ્યથી જીવનમાં જ્યારે કંઈક હતાશા આવે કોઈક દ્વિધા જાગે ત્યારે સાહેબ એક સંતોની એક બહુ મોટી ઘટના એ છે કે ઘણી વખત અમે પ્રશ્નો લઈને જઈએ આ વખતે મગનભાઈને કહી દઉં કે પણ અમે ત્યાં જઈએ અને એક દિવસ રોકાય તો મારા પ્રશ્નોનો જવાબ મળી જ ગયા હોય એટલે પછી પ્રશ્ન પૂછવાનો સવાલ જ નહીં અને બીજું સાહેબ સંત સાહિત્ય વિશેની મારી સમજ આટલી જ છે કે સાપ અને નોળિયાના વેર હોય છે આપણો અને સંસાર સમાજ જીવન સાથેનો જ આ વેરનો નાતો છે પણ નોળિયો જ્યારે થાકે અને હારે ને સાહેબ ત્યારે એટલે એ નોડવેલમાં આળો લે છે એટલે ફરી પાછી એનામાં એ જ ઉર્જાને એ જ તાકાત આવી જાય છે અમારા જીવનમાં જ્યારે કોઈ પ્રશ્ન હોય કોઈ આ હોય એટલે અમે મકરંદભાઈ પાસે જઈએ બે દિવસ રોગાઈએ અને નોળવેલ સૂંઘી લે એટલે હતા એવા પાછા તાજા તમ થઈ અને આવતા રહેલ આ સંતો નોળવેલ છે સાહેબ સાચી વાત છે સાહેબ આપની આ જે આખી અભ્યાસની પ્રક્રિયા છેક વિદ્યાપીઠ સુધી થઈ એટલે ગ્રેજ્યુએશન ત્યાંથી આપે કર્યું માસ્ટર્સ પણ ત્યાંથી કર્યું હાજી માસ્ટર અનુસ્નાતક પણ હું ત્યાંથી જ કર્યું એટલે પારંગત અને સમાજ વિદ્યા વિદ્યા કર્યું સમાજ વિદ્યા એ દરમિયાન આ જે વિદ્યાપીઠનું વાતાવરણ અને બહુ ધુરંધર અધ્યાપક ગણ એને ઘડતરમાં ભાગ લીધો પણ પછી જે આપે કહ્યું કે સંતો તરફ વળવાનું પણ વચ્ચે ફરી એકવાર પેલી જે કુટુંબની જરૂરિયાત નોકરી કરવાની કે કશું પ્રાપ્ત કરવાની એ કેવી રીતે પૂરી થઈ અહીંયા સંતો સાથે તો આપે પહેલા જીવથી ત્યાં નાતો બાંધી દીધો છે મા બાપે બાંધ્યો છે પણ આ વચ્ચે જે જીવન વ્યવહાર ચાલવો જોઈએ એ પણ ચાલ્યો તો એ શેના આધારે ચાલ્યો હવે એ વખતે વિદ્યાપીઠના સારા સ્નાતકોને સેજે નોકરી મળી જતી હતી પણ મારા મનમાં શું હતું કે શક્ય બને તો મારે મારા વતનમાં રહેવું પિતા સુરદાસ માની મજૂરી છોડાવવી હતી એટલે એ જ વખતે અહીંયા મારું પરિણામ છે ને એ છઠ્ઠી તારીખે હતું પાંચમી તારીખે ઇન્ટરવ્યૂ કેશોદ કોલેજમાં લેવાયું મારી માર્કશીટ ને બધું ને ત્યારે હું છે કે બીએ માં ફર્સ્ટ ક્લાસ હોય ને સાહેબ તો એને પણ લઈ શકતા હતા અને એમ રિઝલ્ટ કાલ હતો એટલે ઇન્ટરવ્યુમાં પ્રશ્નો પૂછ્યા એના જવાબ એ લોકોને સંતોષકારક લાગ્યા અને ત્યારે અનાયાસ મારાથી બોલાઈ ગયું જો કે બોલવું ન જોઈએ જાણું છું કે આવતીકાલે મારું રિઝલ્ટ છે અને યુનિવર્સિટીમાં પ્રથમ નંબર હોય તો આપ મને ઓર્ડર આપજો નહીં તો નહીં એટલે એટલે હું ફરી પાછો કહું આવું કહેવાય નહીં એ યોગ્ય નથી એ હું આજે સમજી શકું છું ત્યારે બોલાઈ ગયું હતું અને મારે ત્યારે આત્મશ્રદ્ધા હતી શક શંકા શંકા વગર એટલે ત્યાં હું લાગી ગયો હવે પરિવારનું ગુજરાતી અધ્યાપક તરીકે ગુજરાતીના અધ્યાપક તરીકે બરાબર અને પછી તો મેં ત્યાં ચાલીસ વર્ષ સુધી નોન સ્ટોપ અને પ્રિન્સિપાલ રહ્યા પછીથી હું ત્યાં નિવૃત્ત થયો છું પણ પરિવારની વાત કરે તો એક અંગત હું જ્યારે કોલેજના પહેલાં વર્ષમાં જ અઢારમું વર્ષ મારા માતા પિતાનું એકનું એક સંતાન એટલે મા બાપની ઈચ્છા લગ્ન કરીને એ જોતા જવાની એટલે એ વખતે મેં ના પણ પાડેલી ત્યારે એક રાત્રે ભજન ગાતા ગાતા મારા પિતાએ મને એટલું જ કહ્યું કે દીકરા તારે ભણવું તો ભણ પણ અમારા નસીબમાં દીકરાના લગ્ન નથી ન કર્યા આટલા સંતાનો મારો શું કામ તારા એ લગ્ન અમારા નસીબમાં નહીં હોય ત્યારે તું ના પાડે છે ને અરે આ વસ્તી સ્પર્શી ગઈ મને એટલે મેં કહું સારું તમે પસંદ કરતા જાવ કે એ મારા લગ્ન અને મારી લાઈફ સારી દીકરાનો જન્મ થયો એ જેની સાથે મેં લગ્ન કરે તેમનું નામ શારદાબેન એને મને ભણવામાં રીતે અતિ મદદ કરી છે સાહેબ મા બાપને સાચવી લીધા એ મજૂરીએ જતી હતી ઓહો એ મજૂરીએ જ હતી પરિવારને સાચવવો દીકરાને ઉછેરવો અને હું જ્યારે વેકેશનમાં આવું ત્યારે એની પાછી નાનકડી બચત મૂડી કરી હોય એ કાં તમે લેતા જજો વાહ એ અમારો લગ્નજીવન સાતેક વર્ષનું અને એમાં એને કમળી થઈ દવાખાને હું જ લઈ ગયો હતો અને એમાં અમે નિષ્ફળ ગયા એનું અવસાન થયું દીકરાનું અવસાન એક મહિના પછીથી થયું કારણ કે એને લિવર એન્લાર્સ થતા હતા એટલે મારો સંસારની આ એક ઘટના એ પછી તો બે વર્ષ પછીથી મેં મારા બીજા લગ્ન કર્યા એ સાવદર કર્યા છે આર એફઓની દીકરી છે મીનાક્ષી છે બે દીકરા છે એક દીકરી છે મોટો દીકરો અત્યારે અમદાવાદમાં સેટ થયો છે નાનો દીકરો પ્રોફેસર તરીકે સુરત છે અને દીકરી કલેક્ટર ઓફિસમાં છે આ અમારો સંસાર વ્યવહાર સાહેબ પણ વચ્ચે એક સમય એવો આવ્યો ખરો કે જ્યારે આપણને જીવન વિશે પ્રશ્ન થઈ જાય હાજી બરાબર ને કે માંડે એક વસ્તુ ચડી હોય અને માતા પિતાની ઈચ્છા હોય ને લગ્ન કર્યા હોય અને એમનો સાથ છૂટી જાય અને દીકરા પાસેથી આપણી અપેક્ષા હોય જે આપણા મા બાપની આપણી પાસેથી હતી એ પણ એ છૂટી જાય એ વખતે સ્વસ્થતા જાળવીને આગળ જીવવાનું આ એક મને બહુ નવું લાગ્યું કે પરણ્યા પછી પત્ની છે એ ઘર સંભાળે માતા પિતાને સંભાળે અને પોતાના પતિને ભણવાનું પણ સંભાળે આપે કહ્યું કે ભણતી વખતે વેકેશનમાં આવું તો મને થોડી બચત આપે તો આ એક કદાચ જવલ્લે જ બનતી ઘટના છે જે આપના જીવનમાં એટલે હું તમે એટલા માટે જ મેં આટલી વાત માટે જ મેં આપને આ અંગત ઘટના એ કહી સાહેબ એવું પણ બને કે કેટલાક આપણી સાથે ઋણાનું બંધથી જોડાયેલા હોય બહુ જ સાચું બહુ જ સાચું છે ઘણી વખત મકરંદભાઈને કહેતો ભાઈ આ શું લીલા છે કે જો સમજી લે આપણે કેટલાક ઋણ ચૂકવવા એવા છે એટલે કદાચ ગાળાનું હશે એટલે બહુ જ બહુ જ અને આ જો સમજાઈ જાય તો પછી કોઈ જિંદગી સામે ફરિયાદ ના રહે બિલકુલ નહીં બિલકુલ બિલકુલ એટલે કેશોદમાં જ આપે હાજી બરાબર રીતે અને મને આપે જે વચ્ચે વાત કરતા હતા ત્યારે યાદ છે કે ગોયલ સાહેબ એક અધ્યાપક તરીકે તો વિદ્યાર્થીઓ એવું કે કે ઝીણામાં ઝીણી નોંધ કરીને વર્ગખંડમાં અભ્યાસપૂર્ણ રીતે એ વાત કરી શકે ટાંચણ લીધેલા હોય સંદર્ભો લીધેલા હોય અને જેમ આપે કહ્યું કે જેમ પછી ત્યાંથી જઈ લાઇબ્રેરીમાંથી હું શોધી કાઢું એવું આપે પણ પાછા આપના વિદ્યાર્થીઓ જે લઈ શકે એવા વિદ્યાર્થીઓ હતા એના માટે એ પ્રવૃત્તિ પણ સુંદર રીતે જે અધ્યાપકો સામાન્ય રીતે કરતા હોતા નથી આપે આ એક સરસ વાત ભદ્રાઈભાઈ કરી કે અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓની એ મારી સૌથી મોટી મૂડી છે સાહેબ હું જ્યારે ભણાવ તો અને કોઈ પણ વિષય ત્યારે નવલકથા હોય તો મને આખે આખે કંઠસ્થ હોય એના આવતા પ્રસંગો એમાં આવતા પાત્રો વિદ્યાર્થીઓમાં સજીવ થઈને જાણે એની સાથે સંવાદ કરતા હોય ત્યાં સુધી એને ખેંચી શકતો હતો એક કૃપા હતી અને કાવ્ય લેતો હોય પણ એ રીતે નાટક લેતો હોય તો ચંચી મહેતા પાસેથી જે શીખ્યો હતો કે સ્ટેજ ઉપર તમે છવાઈ જવા જોઈએ એ પાત્ર તમારામાં ભજવતા હોય એવા ભાવથી સંવાદ હાવ ભાવ એટલે વિદ્યાર્થીઓને ક્યારેય ગોખવું નહીં પડે એને છેલ્લે સુધી જોયું ને એટલે આ અધ્યાપક તરીકે અને અધ્યાપક તરીકેની એટલી જ ઉત્તમ નોંધ આપવાની અને એટલું જ કહેવાનું કે પરીક્ષા વખતે આની બહાર કંઈક આવે તો એની જવાબદારી મારી રહેશે એટલે કે અધ્યાપક તરીકેનું જેટલું કામ અને જો મેં પ્રકાશિત સાહેબ સાહિત્ય કર્યું છે ને એ સંસ્થ સાહિત્યનો પણ મારી આટલા વર્ષની નોંધ કેટલી કેટલી નવલકથાઓ ભણાવી છે પાટણની પ્રભુતાય હોય ગુજરાતનો નાથેય હોય સરસ્વતી ચંદ્ર હોય ને માનવીની ભવાઈ હોય આ બધ અને સમય દ્વીપેય હોય અને ડાક્ટર સુરેશ જોશીનું જે આખી જે મનોવિશ્લેષણાત્મક ઘટના ઘટે જ નહીં સાહેબ મોટી વાત તો એ સાહેબ ઘટના ઘટે એ તો સૌ કોઈ જુએ છે પણ ઘટના ઘટતી નથી અને જે ઘટના ઘટે છે ને એ સાહેબ અતિ મહત્વની છે સાહેબ સત્ય ઘટના જ છે કે કોઈ પણ સ્ત્રી મૃત્યુ પામે એનો પતિ મૃત્યુ પામે ત્યારે વિધવા નથી થતી સાહેબ વિધાન મારું વિચિત્ર લાગશે અમારા કુટુંબની ગે ઘટના ચોવીસ વર્ષની અને વિધવા થઈ અને એને દીકરોને દીકરી બે ઉપર એને વૈધવ્ય ગાળ્યું અને બંનેને સારી રીતે ભણાવ્યા એ દીકરીને જ્યારે વળાવતી હોય છે એ માંડવામાંથી જ્યારે નીકળવાનું થાય ત્યારે પાડોશમાં ઉભેલી બેન બેન માંડવાડ નીચે જાતી નહીં તું વિધવા છે ને સાહેબ આ ક્ષણે વિધવા થઈ છે એ જયારે દીકરી ઉપર માથે હાથ હોય કે બેટા કર્યું પણ તારો બાપ જીવતો હોત સાહેબ ત્યારે વિધવા થઈ છે એટલે આ જે કોઈ પણ નવલકથાનું પાત્ર હોય કોઈ પણ અને ખંડકાવ્ય હોય એટલે એ એ સામે આવવું જ જોઈએ પાત્ર એટલે વિદ્યાર્થીઓમાં તો અને પાછી આનંદની વાત બધા ભાઈ એ છે કે જેના બા અને બાપુજી એટલે પપ્પા મમ્મી ભણી ગયો એના સંતાનો પણ જ અમારી પાસે આવતા હોય છે અને એ પણ ભણી ગયા છે એટલે અને સાહેબ મોટી વાત તો એ છે અને હું માનું છું અધ્યાપકમાં આ મોડી હોવી જોઈએ ઓચિંતો ગમે ત્યાં જાઉં અને એ ગમે એવો અધિકારીથી ઊભો થઈ અને પગે લાગીને કે સાહેબ તમે મારા ગુરુ છો બસ આ અધ્યાપક તરીકેની મારી મૂડી છે સાહેબ બહુ મોટી ફિક્સ ડિપોઝિટ છે આપણી બહુ મોટી જે ન ઈચ્છીએ તો પણ વિદ્યાર્થીઓ આપણને યાદ આપતા હોય છે બહુ સાચી વાત છે સાહેબ સાહેબ આ જે આપણે માસ્ટર્સ સુધી કર્યું પછી નો ગાળો જે આપણે વર્ણ એવો જીવનમાં બન્યો એક પછી એક તો માતા પિતાએ સાથ ક્યાં સુધી આપ્યો કયા સ્ટેપ સુધી હતા હૈયાત હતા અધ્યાપક થયો ત્યાં સુધી તો હતા જ ઓકે મારે ઘેરે એ પછીથી દીકરા અને દીકરીનો જન્મ થયો ત્યાં સુધી હતા પણ એ પછી મકાન બનાવ્યું અને આ ઘટનાઓ ઘટી એમ થયું કે હવે એ સુખના દિવસો જોશે કેશોદની પસંદગી મારી એટલે જ હતી બાકી તો અમદાવાદમાં કે બરોડામાં ગમે ત્યાં અધ્યાપક સિવાયમાં હું લાગી શક્યો હોત પણ મારા માતા પિતાનું જે મૃત્યુ છે ને એ પણ ભદ્રભે આ કેટલીક વખત શું બને છે કે આ અંગત ઘટનાઓ છે એને શ્રોતાઓને ગમે ન ગમે એમ પણ બની શકે પણ એક ઈશારો આપી શકું કે મારા પિતાજી પ્રજ્ઞાચક્ષુ હતા ભજન હતા અલગ આરાધક હતા બીજના ઉપાસક હતા એટલે એમણે મૃત્યુનો સમય કે મારે આ પ્રમાણે દેહ છોડવો છે અને એ એની પૂર્વ તૈયારીઓ બરાબર અને એ પ્રમાણે સંતો દેહ છોડી શકે છે આ તો સત્ય ઘટના છે અને મેં અનેક જગ્યાએ અનુભવી છે એટલે એ હું પૂરા કોન્ફિડન્સથી વિધાન કરી શકું છું બરાબર એટલે મારા પિતાજીએ જે એમનું થાપન હતું એ લઈ લીધા પીપળે ગયા તુલસીએ પાણી રેડ્યું એની માળા હતી એટલે હવે મારી મા એ વખતે બીમાર એટલે કેન્સરની બીમારી ગર્ભાશયનું અને એટલું બધું વિસ્તરીત થયું હતું કે મારા જ મિત્રો એ ડૉક્ટરો કે માને શાંતિથી જુવા દેજો તો એ આ બધું જુએ છે કે મારા પિતાજી આ પ્રમાણે બધું કરી રહ્યા છે અને મારી માનસિક તૈયારી કે સારું આપણે તમે જે ટાઈમે આપ્યો છે હું સાચવી લઈશું બરાબર એટલે મારી માઈએ મન બોલ્યો કે અહીંયા આવ્યો એટલે હું પાંઈ ગયો મેં મા હા આ તારો બાપ શું કરે છે મેં કીધું એનો સમય થયો છે એને દેહ છોડવો છે એટલે એની આ જે કંઈ હોય કરે છે ના પાડી દેતો એને હવે અંતર કેટલું અંતર કેટલું સાહેબ આ બાજોડ છે અને બાર ફૂટને અંતરે બીમારીના ખાટલામ મારીમાં સૂતી સૂતી આ જોઈ છે આટલું જ અંતર હું વચ્ચે એટલે મેં કીધું પડતોમાં નહીં નહીં થાય કે ના પાડી દેતો પણ મેં કીધું કેમ એક વાત તારા બાપ ને કે તારાથી સમાધિ નહીં લેવાય અને દેહ છૂટશે નહીં અને તારા દીકરાની આબરૂ જાય કહી દેતો એને હું આવ્યા માં કીધું અમે બાપુ કીધું બાપુ મારી માં આમ કે છે એટલે એ કે પણ પૂછતો ખરો તારી માને કે એવું એવું શું છે કે હું દેહ નહીં છોડું સમાધિ નહીં લેવાય એટલે હું વળી પાછું ભાઈ ભજન ભક્તિ કે સાધના હું જાણતી છું એવું નથી પણ જો તારા બાપ આંધળાને મેં દેવથી પણ વધારે વાલો કર્યો હોય તો એક સુરદાસને મેં દેવ તરીકે પૂજ્યો છે એથી વધારે મેં બાર બીજનો એક પણ ઉપવાસ છોડ્યો નથી આખો દિવસ મજૂરી કરી છે મને મંત્ર પણ જ્યારે એ ત્યારે હું હાથ એના જમણા હાથે મારો હાથ મૂકતી અને અલગ ધણી મેં એક જ પ્રાર્થના કરતો કે તું મને ચૂંદડી હોતી મરવા જઈજે હું વિધવા ન થાવી જોઈ અને હું કહું કે એની ત્રેવડ નથી કે દેહ છોડી શકે સાહેબ ઓહ અરે આ તો બહુ મોટી ઘટના ફરી પાછું તો મારા બાપુજી કહે તો પણ ભાઈ કરવું હું મેં કહું હું એ કાંઈ બહુ જાજુ જાણતો નથી પણ એક કામ કરો તમે આ પ્રક્રિયાને અટકાવી દો કારણ કે સાહેબ આની એક નિશ્ચિત પ્રક્રિયા અને સાધુ સંતોની કૃપા એ સમજી શક્યો છું એટલે મેં કીધું હું ગીતાજીનું પાઠ કરું છું થોડાક ભજન લઈને આપણે કરીએ બધું સારું થઈ જશે એ સમય છાતરી ગયો અગિયારસને દિવસે મારી માએ દેહ છોડ્યો અને બરાબર બે મહિનાની અગિયારસ પછી મારા પિતાએ ફરી પાછી સમાધિ લીધી એટલે આ એક મૃત્યુ અને સાહેબ આ મૃત્યુની પ્રક્રિયા અદ્ભુત છે સાહેબ અદ્ભુત અને તમે વિચાર કરો કે થોડીક વધારે પડતી વાત લાગતી ક્ષમા કરજો મૃત્યુની અવધિ પહેલા પણ દેહ છોડી શકાય છે રવિભાણ સંપ્રદાયના ભાણ સાહેબ કમી જડાની અંદર મૃત્યુની અવધિ પેલા દેહ છોડવો એક વાત મૃત્યુની અવધિ આપ્યા પછી જે ખરેખર છે એ મૃત્યુને પાછું પણ ઠેલી શકાય છે આપણે ભીષ્મ પિતા મોમાં જાણીએ છીએ મોરાર સાહેબ એ બાર મહિના સુધી પાછો ઠેલું ઘટ એટલે આ પણ એક પ્રક્રિયા છે અને ત્રીજી પ્રક્રિયા સાહેબ જે બિલકુલ અશક્ય લાગે છે કે સમાધિ લીધા પછીથી ફરી પાછા જાગૃત થઈ શકાય છે પણ મુદત ત્રણ દિવસની જ હોવી જોઈએ પછી જાગૃત નથી થઈ શકાતું અને સમાધિ આપનારની એ આ બધી ગુપ્ત પ્રક્રિયાઓ તરફ આપનું ધ્યાન દોરું છું કે એ ત્રીજા દિવસે એ જ પરંપરાનો હોય અને એ ત્યાં સમાધિમાં જઈ અને એક બોલાય છે મંત્ર જ છે એટલે ત્યાંથી અંદરથીનો જવાબ આવે છે અને પછી એ દેહ છૂટે છે સાહેબ વૈજ્ઞાન પણ વૈજ્ઞાનિક તો નથી પણ એમ કે ત્રણ દિવસ સુધી બ્રહ્મરંદ્રની સાથે તમારી ચેતના ટકી રહી છે એટલે આ પણ થઈ શકે છે જાગૃત ફરી દવાય છે અને એ ત્રિકમ સાહેબની ઘટના રાપરની અંદર ગુરુખીમ સાહેબની પાસે એટલે આ ત્રણ એટલે અને નાથ જોગ્યો મારા દાદા ગુરુ એમાં તમે નજરે જોયું છે મારા પિતાનું તો જોયું અને દાદા ગુરુનું પ્રત્યક્ષ કે આટલા આટલી 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 નિશાનીઓ છે આમાં સાહેબ પાબંધી બહુ હોય છે ને તમે એવા છે મારી તમારી આંખો એક તો મને હેરાન કરે છે વિસ્મય છે વિસ્મય છે સાહેબ એવી પણ એક ક્રિયા છે અને એમાં હું મકરંદભાઈને યાદ કરીશ એટલે પ્રમાણ સામે કોઈને શંકા ન જાગે આ દેહ પાંચ તત્વોનો છે એ પાંચે પાંચ તત્વોને જુદી જુદી રીતે આ દેહમાંથી વિસર્જન કરી શકાય છે એવી સાધના થઈ શકે છે કઠિન છે કયા તત્વોને પ્રથમ કયા તત્વને પછી કયા તત્વને ત્રીજું એ કઠિન છે એટલે મકરંદભાઈ મને કહ્યું કે એ પ્રક્રિયામાં ક્યારેય જવું નહીં પણ આ શક્ય છે મેં કે દેવું કોઈ પ્રમાણ ખરું તો કે હા કબીનો મૃતદેહ નથી મળ્યો માત્ર ફૂલ મેળ્યા છે અને અશક્ય નથી પણ કઠિન છે એટલે સાધુ સંતોના તો આવા હું આપને એક પૂછું ભાઈ કે કેશોદની એક સંસ્થા એમાં અધ્યાપકીય કામ કરવાનું અને એમાં તો કાંઈ બહુ કોઈ કશું હેરાન કરે એવું હતું નહીં એટલે આમ આજના સમયમાં કહીએ તો જીવની નોકરી હતી બરાબર અધ્યાપક થયા એટલે તો વધુ નિરાતજીવની નોકરી થઈ ગઈ તો પછી આ ગોંડલમાં ભાઈ હોય કે મુખરંદભાઈ હોય કે આ બધા સુધી પહોંચવામાં જે બાળપણના પેલા સંસ્કારો હતા એ દોરી ગયા હશે આપ એના સુધી પહોંચ્યા કેવી રીતે અથવા શા માટે ભણાવવાનું તો નક્કી હતું એ ભણાવવાનું હતું પણ એના ગુઢ રહસ્યો સુધી જવાનો કોઈએ માર્ગ ચીંધો હોવો જોઈએ એમાં મહત્ત્વનું તો શું છે કે કઈ જગ્યાએ કયા સાધુ એ મારા જે પીએચડીનું સંશોધન કર્યું અને સંતોની જે ગુપ્ત સાધના પરંપરાઓ છે અને આપણે આનંદ થશે કે જે ગુપ્ત ભજન સાધનાઓ છે એમાં મહાપંથ નાથપંથ બારમતી નૃસિંહપાટ ઉપાસના અને ગુરુગાદી એની જેટલી ગુપ્ત પ્રકે અભ્યાસના એક ભાગ રીતે અને એના જે નિષ્ણાંતો હતા એમની પાસેથી આ મળ્યું બરાબર એથી વિશેષ એક ઘટના શું બની છે કે અમે ત્રણ મિત્રો થયા એમાં આ દોર વધારે ચાલ્યો નિરંજનના જગરુ મનોજ રાવલ રાવલ હવે આ ત્રણની ત્રિપુટી અને મકરંદભાઈ કહેતા કે નીરિયો નાથ્યો ને મનીઓ મારાજાના ઘટ એટલે પછી તો શું થતું કે મકરંદભાઈના આદેશ પ્રમાણે અનુષ્ઠાન કરવા ભજનમાં કઈ રીતે જવું ભજન અર્થઘટનો કઈ રીતે કરવા એની ભૂમિકા હોય તો કઈ રીતે એટલે ભજન આવા સ્થાનકો એના અનુભવો એટલે એને કારણે નથાભાઈ આવે એના કારણે વિજયશીલ સુરી મહારાજ આવે એ સિવાયના કેટલાક ઓચિંતા સાહેબ ગિરનારમાં રખડતા હોય એનો કોઈ સાધુ મળી ગયો હોય ને એણે અમારી સાથે જે કર્યું હોય પાછા અમે ત્યાં જઈએ નંદીગ્રામ ઓહો હો ના જોગી સાથે બેઠા હતા પણ જાળવવા જેવો નથી તમને ખંખેરીને ગયા એને તમને કાંઈ આપ્યું નથી ઓહ સારું આ આ ભદ્રાઈભાઈ પણ સારું આ જગત તો છે સાહેબ આ જગત તો છે સાહેબ હું તો સ્વીકારું છું એટલે આપનું પીએચડી માસ્ટર્સ પછી કેવી રીતે આગળ વધ્યું કારણ કે એ પણ એક વિશિષ્ટ વિષય સાથે થયું આપણે ચીલા ચાલુ ગુજરાતીમાં પણ ઘણા પીએચડી જોયા છે અને ઘણા એટલે એક ઉપર કરેલા એ રિપીટ કર્યા હોય એવું પણ ઘણું જોયું છે પણ આપનું પીએચડી પણ એક માઇલસ્ટોન છે એવું મેં આપના વિદ્યાર્થીઓ પાસેથી સાંભળ્યું છે તો એના વિશે અમને થોડો પ્રકાશ પાડો અધ્યાપક તરીકે સાહેબ સ્થિર થઈ ગયો પછી અમારે ત્યાં રાજેન્દ્રસિંહ રાયજાદા એટલે એ પણ ભજન અને આધ્યાત્મિક માણસ ખરા તો એમની પાસે બેસવા જઈએ તો એણે મને કીધું કે પીએચડી કરી નાખને પણ કરતો કોઈ સાહિત્ય કા એટલે મેં એમને કહ્યું કે હું વિદ્યાપીઠમાં સાહેબ મને તાલીમ મળી છે સંશોધનની સાહેબ સંશોધન કઈ રીતે કરવું એની એક તાલીમ લોકસાહિત્યમાં સંશોધન કઈ રીતે કરવું સાહેબ એ વિગતે વાત થઈ શકે સં સાહિત્યમાં કઈ રીતે સંશોધન કરવું એની પણ વિગત અને શિષ્ટ સાહિત્યનું ત્રણેય અલગ જ પદ્ધતિ છે તો એ વખતે મેં જૂનાગઢ જિલ્લાના હરિજન સંતોનું ધાર્મિક જીવન એમ કરીને એક નાનકડો સો પેજનો થીસીસ લખ્યો એટલે આ પડ્યું એટલે મેં વાત કરી કે આવું થાય તો મને કે એક કામ કે આપણે પૂછવું પડે અને બાઉદીન કોલેજમાં એક પ્રોફેસર હોશિયાર છે રમેશભાઈ શુક્લ અને બહુ હોશિયાર છે પણ કડક ભારે છે મેં તો મને ફાય છે કડક હશે તો ફાય છે હું ત્યાં ગયો મેં કહ્યું સાહેબ મારે આપની પાસે પીએચડી કરવું છે હવે આ કઈ રીતે રજૂઆત કરવાને જવું આ મને વિદ્યાપીઠે શીખ્યું સામેની વ્યક્તિને પ્રેમથી આકર્ષિત કરવી એ વિદ્યા વિદ્યાપીઠની એટલે મેં જઈને કહ્યું મેં કહ્યું સાહેબ આટલું છે અને હા તો પૂર્વે કોઈ કામ કર્યું છે મગજી સાહેબ આ મારા બી એનો છે આ મારા એમ એનો છે કોની પાસે મેં તું કનુભાઈ જાની પાસે પછી આનું મેં કીધું એ હું સંતવે આચાર્ય પછી સાહેબ બે મોટા નામ કનુભાઈ જાની સંતવે આચાર્ય સારું ફોર્મ લેતો હોય જો હું સહી કરી દઈશ સૌરાષ્ટ્રના હરિજન સંતો એ પણ આ સંશોધન સાહેબ સાચા અર્થમાં મેં પ્રત્યક્ષ રખડીને કર્યું છે અને આ પીએચડીની પદવી કરતાં મારાથી આ સંશોધનમાં ત્રણ મહત્વના કામ થઈ ગયા છે એક તો આજે બહિષ્કૃત સમાજના સંતો ઉપર પૂર્વે આ પ્રકારનું કામ થયું નહોતું એમાં મેં સૌરાષ્ટ્રના એકવીસ સંતો એનું જીવન એનું કવન એટલે એના કેટલા કેટલા ભજનો મળે છે એ કંઠસ્થ પરંપરાએ હસ્તપ્રતોમાં કોઈની નોટોમાં ક્યાંક પ્રિન્ટ તે હોય એ બધાનું કલેક્શન પછી એનું અર્થઘટન એટલે એ એક કામ પહેલું થયું પછી એ જ વખતે બીજું મહત્ત્વનું કામ મારાથી અનાયાસ થઈ કે આ સંત પરંપરામાં મહાપંથ હતો એટલે સૌથી પહેલાં મહાપંથ વિશે અને એની ગુપ્ત પ્રક્રિયા મંત્રો આરાધના દેલમી આરાધ એના એના ગુરુમુખી અર્થો એને ગુરુગમ ચાવ્યો આ પ્રથમ વખત લિખિત રૂપમાં અને એ પણ સત્યાસીની સાલમાં પ્રકાશિત થયું એટલે આ એક કામ મારાથી થયું આત્મસંતોષ છે અને એ વખતે મને એ સમજાતું નથી કે આ પ્રકરણ મારાથી ક્યાંથી આવી ગયું તે ભજન એક કાવ્ય સ્વરૂપ છે એ મારું ત્રીજું પ્રકરણ આ થઈ છે ભજન એક કાવ્ય સ્વરૂપ થાય આપણે જાણીએ છીએ કે સાહેબ ભજનને શિષ્ટ સાહિત્યકારો એ પ્રથમ સ્વીકાર્યું જ નથી ન તો લોક સાહિત્યને સ્વીકાર્યું કે ન તો ભજનને સ્વીકાર્યું બરાબર પણ એમાં એ વખતે મેં ચર્ચા ભજન એટલે શું ભજનની વ્યાખ્યા શું થાય એ કરીને ભજનના પ્રકારોની વાત કરી અને ભજનની એક સૌથી મોટી ઓળખ એ મને કલ્યાણદાસ નામના સાધુ પાસેથી જાણવા મળે કે ભજન રાત્રિના ચાર પ્રહર પ્રમાણેની ચાર પ્રકારની વાણી છે જીવમુખી ગુરુમુખી શિવમુખી અને બ્રહ્મમુખી આ પ્રકાર જગ્યા અને હું વિસ્તારથી વાત કરી શકું પણ આ પ્ર એ મે એ વખતે એના પ્રકાર ભજન એ હતું માત્ર પ્રાથમિક કક્ષાનું પણ એ વખતે કામ થયું પછી તો ભજન ઉપરના ઘણા કામ થયા ડોલરરાઈ માંકડને યાદ કરવા પડે બીજા અન્ય ક્ષિતિમોન સેનનો પ્રભાવ આપણે યાદ કરવો જ પડે સાહેબ એ જ વખતે બીજા અનેક લોકોએ કામ કર્યું નિરંજનભાઈએ પણ બહુ બહુ પ્રમાણ પ્રમાણભૂત કામ કર્યું પણ એ પછીથી ભજન રૂપ દર્શન આખું મેં એક પુસ્તક તૈયાર કર્યું છે એટલે એ પણ બહુ મોટું કામ થયું એટલે એ આ ત્રણ કામ સૌરાષ્ટ્રના જે લુપ્ત પામે અસ્ત પામે એ પહેલાં બચાવવાનું કામ મારાથી થયું છે હમ 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 એવું એવું ન બન્યું હોય કે જીવનના આ આખા પ્રવાહમાં ક્યારેક એવું થયું હોય કે આપણે ઘણું બધું કામ કર્યું છે તો આ નાના ગામમાં બેસી રહેવાનું કોઈ કારણ નથી ચાલો કોઈ યુનિવર્સિટીમાં પહોંચી જઈએ એવો ક્યારેય મનમાં વિચાર આવ્યો હોય અથવા એવા કોઈ તક મળી હોય ને આપણે કે યોજના કહેશો જ ભલું છે મારું એવી કોઈ તક આવી હતી પણ ખબર નહીં ઓલાભાઈનું તરપંખડો એનું કારણ કે ગામડાના આ ભળા ભોળા છોકરાઓ અને એ જે મહેનતથી કામ કરતા હતા સાહેબ એ ગામડાની દીકરીઓ એ મારી સામે ભણીને હું કહી શકું કે મારી સામે જે દીકરી ભણી હોય છે એમાં આટલા સંસ્કારો હશે મારી પાસે જે વિદ્યાર્થી ભણી ગયો છે એમાં આવી કુટેવું ક્યારેય નહીં આવે આ હું ત્યાં કરી શક્યો કદાચ શહેરમાં ન કરી શક્યો આપણે ત્યાં સાહેબ આપણે ખ્યાલ યુજીસી આવતી અને એમાં તો એ વખતે એના જે મુખ્ય અમારા માટે આવ્યા હતા એને કહ્યું કે નાથાલાલ દિલ્હી આવવું છે સત્તા મારી પાસે છે મેં કહું ના સાહેબ નથી આવતું એટલે આવી તકો આવી છે રામલાલભાઈની ઈચ્છા આકાશવાણીની અંદર મને મૂકવાની હતી તો એ પણ ના પાડી એક જેલના જેલર તરીકેનું મેં તમને આમાં ક્યાં નાખો છો રામલાલભાઈ મહેરબાની એ ને એટલે આવી તકો પણ ખબર નહીં મારા માટે ઓલાભાઈનો ખડો બરાબર હતો અને સરસ છાઈ લ્યો એનો આત્મસંતોષ છે કારણ કે ભજનનો દોર મારાથી પકડાઈ રહ્યો ને ભજનનું કામ ઘણું મેં આપના વિશે અભ્યાસ કરતો હતો એ દરમિયાન એ પણ વાંચ્યું કે ક્ષેત્રકાર્ય દરમિયાન કે કોઈ સાથે વાત કરતા કેવી રીતે એમની પાસેથી સામગ્રી પ્રાપ્ત કરવી કેમ જાણવું એના અંગે પણ આપે ખાસ એક અભ્યાસ કરેલો અને પરિણામે કદાચ આ સંત સાહિત્યના સંશોધનમાં જે માહિતી આપને જોઈતી હતી એ આપ લઈ આવી શક્યા છો એ મને થોડુંક નવું લાગ્યું એટલા માટે નવું લાગ્યું કે અત્યારના સંશોધકો હજી એમાં જ ગોથાંખાય છે આપે જે કહ્યું કે કેવી રીતે વાત રજૂ કરવી વચ્ચે આપે વાત કરી કે શું કહેશું એમ શાંતભાઈ આચાર્ય એ મને એક ગુરુ ચાવી આપી છે કે જે વિસ્તારમાં તમે જાઓ જે વ્યક્તિ પાસે જાઓ સૌથી પ્રથમ એનો વિશ્વાસ સંપાદિત કરો તમે માહિતી લેવા આવ્યા છો એવી પેળા વાત ન કરો એની સાથે એકદમ નજીકતા બાંધો ધીમે ધીમે એમની પાસેથી વાત કરો ત્યારે એક એમના ભાવે એની પાસેથી માહિતી મેળવો અને જ્યારે તમે પ્રવૃત્તિ ત્યારે ઘણી વખત એવું થાય કે આપણે નોટ પાસે રાખીને નોંધો એમ ક્યારેય કરશો નહીં તમારી સ્મરણ શક્તિ એટલી સત્ય જોવી જોઈએ જો ઝવેરચંદ મેઘાણીએ નોટો કાઢી અને ગીતો લખવા બેઠો તો કોઈ દી ન મળે પણ ઝવેરચંદ મેઘાણીની પાસે એટલે એટલે એટલી કે તરત જ પાછો ઘેરે જઈને નોંધી લે આ એક તૈયારી કરો અને એની સામે ત્યાં ગમે એવા પ્રશ્નો જાગે શંકા જાગે પણ ત્યાં તમારે ન કરવા અને કેટલીક વખત એને અનુરૂપ થવા પ્રયત્ન કરો હવે આ જે પછાત જ્ઞાતિઓ છે ને એમાંય નાના મોટાના ક્રમ છે અને એમાંય આભડછેટને એવું છે એટલે રૂખી સમાજ જે છે આપણો એ નિમ્ન પણ એની પાસે દાસ વાઘાની ચાર ભજન રચનાઓ છે એવી મને ખબર હં હં એટલે તે વખતે વાહન પણ નહીં એટલા બધા એટલે હું સાયકલ લઈને વાછરા ગામે ગયો એટલે મને ખબર કે રૂખીના પરિવાર હોય ને એ ગામની બહારમાં એટલામાં રહેતા હોય તો એ બીમાર હતા અને મોટી ઉંમરના હતા ખાટલામાં સૂતા હતા એટલે હું જઈને ત્યાં બેઠો એટલે કોણ છે એટલે કોણ છે એટલે પણ કહ્યું હું આ પ્રમાણે સંશોધક છું વણકર સમાજમાં છે જો આજે ઠેક વાં ગોરેથી પાણી પીતા હોય ને મારી પાસે ભરી આવ્યું આ સાહેબ મારી પહેલી પરીક્ષા હતી હું એના ગોરાનું પાણી પીઉું છું કે કેમ મેં પીધું એના માટે ભરીને લાવ્યો બરાબર એને સિગરેટનો શોખ હતો સિગરેટ લેતો ગયો તો સળગાવીને મેં લ્યો દાદા આટલું કર્યું ને ત્યાં એને મારા ઉપર વિશ્વાસ આવી ગયો છે એ જ પ્રમાણે રાજસ્થાનના એક સાધુ આવ્યા હતા એણે મને મંત્ર અપાય અને સાહેબ મંત્રો લખાય જ નહીં એની સામે તો આ લોકો બહુ આક્રોશ એમાં બારમતીનું કામ મેં કર્યું એ તો મેં જીવના જોખમે કર્યું છે બારમતી સંપ્રદાયની એ આખો જુદો જ વિષય છે તો આ પ્રમાણે ભૂમિકા પણ તમે માહિતી મેળવો ને ત્યારે એની સાથેનો ભાવ આદર ભાવ કેટલીક વાર સાહેબ આપણે પૂર્વગ્રહો લઈને જઈએ ને કે આ સમાજ આમ છે ને આ આમ કશી માહિતી નહીં મળે કશી માહિતી એટલે આજે કંઈ હું મેળવી શક્યો ને માત્ર સંતોના પ્રેમથી એના તરફના આદરથી અને આજે મને એટલો જ આદર છે આપણી ઓપનનેસ હોવી જોઈએ આપણું ખુલ્લા પણ હોય તો જ સામે ખુલ્લું આકાશ મળે એવું કોઈ નોંધ્યું છે એ સાચું છે એટલે તમે કોઈ બંધન કરીને મનમાં જાઓ કે નાથાભાઈ પાસે જશું પણ ઠીક છે કાંઈ મળે તો ઠીક ન પણ મળે સાહેબ ન પણ મળે મોટો ધક્કો પણ થાય પણ ત્યારે હતાશ નહીં થવાનું હતાશ નહીં થવાનું નસાભાઈ આપણે આ સંવાદની યાત્રામાં એક કલાક જેવો સમય વીત્યો અને હજુ આપની પાસેથી અમારે ઘણી વિગતો મેળવવી છે થોડો વિરામ લઈએ અને પછી આગળ વધીએ દર્શક મિત્રો આપણે અગમ દેશના પથિક એવા શ્રી નાથાભાઈ ગોહિલ સાથે બહુ ઊંડાણભરી સંવાદની પ્રક્રિયામાં છીએ આગળ વધીએ આપણે નાથાભાઈ આ આપની જે આખી યાત્રા ચાલી છે એ યાત્રામાં અધ્યાપકીય જે સજ્જતા જોઈએ એ પ્રાપ્ત કરતાં કરતાં અજાણતા પણ સમાજ માટે આવતી પેઢી માટે કોઈ પ્રદાન થયું હોય એવું કામ આપણે સંત સાહિત્ય સાથે કર્યું છે એ ઉપરાંત પણ કેટલાય કોષો વગેરેનું નિર્માણ પણ આપના દ્વારા થયું છે એટલે મને એક સામાન્ય પ્રશ્ન એવો થાય છે કે અંદર એક સતત વિદ્યાર્થી જીવે છે નાથાભાઈની અંદર જે વિદ્યાર્થી હોમવર્ક કરવા ટેવાયેલો છે એટલે કદાચ એમ કહેવાય કે ઈશ્વરે એક હોમવર્ક આપ્યું હશે અને કોઈ પણ ઉંમર અત્યારે આપની ઉંમર પંચોતેર વર્ષ થઈ છે બરાબર છે તો પંચોતેર વર્ષ સુધી હજુ પણ હાજી કંઈક ને કંઈક મળ્યા કરે છે એટલે અધ્યાપકીય નોકરીનું કામ ભલે નિવૃત્તિ તરફ પણ વિદ્યાર્થી હજી ભણ્યા કરે છે છે કેવું લાગે આપને સંત સાહિત્યમાં એક પછી એક સોપાન થયા આપનો પ્રશ્ન એક છે પણ મને ખબર છે કે ભદ્ર ભાઈ આપ એક સાથે બે પ્રશ્નો મારી સામે મૂકી દીધા છે પેલો જે પ્રશ્ન જે છે એ સમાજ સાથેની મારી નિષ્બત એટલે એક કામ મેં સાહેબ સતત કર્યું છે અધ્યાપક થયા પછીથી કે કેશોદ વિસ્તાર આસપાસના ગામડાઓ એમાં રહેતો ગરીબ બહિષ્કૃત સમાજ એની વચ્ચે સતત ભ્રમણ કરવાનું રાખ્યું છે અને ત્યાં જઈને કોઈ જ્ઞાનની ફિલોસોફીની વાતો ન કરવી એટલું જ કામ કરો ને કે ભાઈ વ્યસન છોડો કેટલાક પાસેથી પ્રતિજ્ઞાઓ લેવાય એ જેમાં દેવમાં માનતા હોય એની સામે લઈને પ્રતિજ્ઞા લેવડાવવું એટલે વ્યસન મુક્તિ થાય એક કામ અને બીજું કામ એની સાથે જ સંતાનોને ભણાવો અને જ્યારે તમારા સંતાનો ભણાવો હોય તો ક્યાં એડમિશન લેવું એના ફીના પ્રશ્નો શું છે એમાં મારે સતત ધ્યાન રાખવાનું હવે કેશોદમાં સામાન્ય પરિવારના દીકરા દીકરીઓ કોલેજમાં આવતા સાહેબ આપને નવાઈ લાગશે કે સ્લીપર વગરના દીકરા દીકરીઓ પણ ત્યાં આવતા હતા આવી સ્થિતિમાં કારણ કે હા હું વાત કરું છું આજથી સાઠ વર્ષ પહેલાંની આ સ્થિતિ તો મારા ક્લાર્કને મેં કહી રાખ્યું હતું કે કોઈ પણ એમાં બંધન નહીં કે આ જ્ઞાતિ આ સમાજ એવું કંઈ નહીં પણ કોઈને પાંચ રૂપિયા દસ રૂપિયા ઘટતો હોય એ પચીસ રૂપિયા એથી વધારે કોઈ આંકડો ઘટતો પણ એવાને છે ને તું લઈ લેજે અને એવાને કેટલાને મદદ કરવાની જરૂર છે એ હું તને પૈસા હું આપી દઈશ એટલે આ એક દોર ચાલ્યો છે કેટલાકને પુસ્તકો ન મળે એટલે પ્રિન્સિપાલ યજ્ઞેશ ઠાકોર સાથે રહી અને સો સો સેટ અભ્યાસક્રમના એ વસાવીને આવા છોકરાઓને આપીને એને પુસ્તક બેંક આખી એટલે શિક્ષણ તરફ ત્રીજું મેં આ સમાજની વચ્ચે રહીને જે અંધશ્રદ્ધાઓ અજ્ઞાનતાઓ એના વિશેનું સતત માહિતી ઉપદેશક તરીકે સાહેબ બિલકુલ નહીં એના પરિવાર તરીકે એના હિતેચ્છુ તરીકે સહજ વાતો કરતાં આ કામ કર્યું અને એ પછી મેં કેશોદમાં રહીને એક સારી છાત્રા લઈ જોકે એ મારું નથી ટ્રસ્ટ ઊભું કરી અને એમની સાથે જેટલા એ વખતના વડીલો હતા એને સાથે રાખીને છાત્રાલય ચલાવી પ્રાથમિક શાળા શરૂ કરી આજે હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસક્રમ છે પોતાનું બિલ્ડિંગ છે અને એ રીતે અમે ચલાવીએ છીએ આગળ જતાં પણ અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તો એમાં છોકરાઓને તૈયાર કરવા દાખલા તરીકે સાતમી તારીખે ત્યાં તલાટી મંત્રીની એક પરીક્ષા લેવાય છે તો અમારા જે સમાજનું મકાન જે છે અને ત્યાં હોસ્ટેલ પણ છે એટલે રસોડું પણ ચાલે છે જાહેરાત અપાવી દીધી કે આવા કોઈ પણ દીકરા દીકરી કે જેને કેશોદમાં ઉતરવાની અને જિલ્લા ફેર આવે છે તો એ લોકોને અમે ઉતરવાની અને જમવાની સુવિધા આપીશું એ અમારા ટ્રસ્ટને કહી દીધું કે ભાઈ ટ્રસ્ટમાંથી ખર્ચ પડે તો ઠીક છે નહીં હું તમને બે મિત્રો શોધી આપીશ હું એમાં સામેલ હોઈશ એટલે આ પણ સાહેબ એક બીજું કામ સામાજિક નિસ્બત સાથે જ હું જોડી આપું છું કે સાહેબ આપણો એક સંસ્કાર વારસો એ છે કે મરતા પહેલાં ઋણ ચૂકવી દેવું કોઈનું ઋણ માથે ન રહેવું જોઈએ મિત્રનું હોય કે જાયભાઈનું હોય સમાજનું હોય કે ન હોય તો હું જે સમાજમાં જન્મો છું એ સમાજનું એક ઋણ મારા ઉપર છે કે હું આ સમાજમાં જેલમાં છું તો મરતા પહેલાં એ સમાજનું ઋણ કઈ રીતે ચૂકવવું બરાબર પણ કોઈ આર્થિક સંપત્તિ એટલી બધી નથી કે એ આપીને કોઈ એવી મોટી પ્રવૃત્તિ સંસ્થા થાપી શકું એવું પણ નથી આ સામાન્ય સંસ્થાઓ સમાજ ઊભો કર્યો એ બધું કરી શક્યો છું પણ આ ન થાય તો કે તો અસ્ત પામતું એનું સાહિત્ય એ જે સાહિત્ય છે એના જે સર્જકો છે કે જેની પાસે હસ્તપ્રતો પણ પૂરતી નથી એના કેટલાક આધારો મળવા જોઈએ એ પણ કંઠોપકંઠ જ છે એટલે મેં સૌથી પહેલું આ સૌરાષ્ટ્રના હરિજન સંતો ઉપરનું એક કામ કર્યું અને એ પછી મેં ગુજરાતની આંતરચેતનના મેં બે ભાગ લખ્યા છે એમાં આ સમાજની સંસ્કૃતિ સંસ્કાર અસ્મિતા એમાં નાથપંથી કેટલા એમાં મહાપંથી કેટલા એમાં નિરાંતના કેટલા એમાં બારમતી સંપ્રદાયના કેટલા એનું શું પ્રદાન છે અને એના અર્થઘટનો સાથે આખું એને એ પરંપરા આ સમાજની આરંભીને ડૉક્ટર આંબેડકર સાહેબ અને એ પછીથી જે સામાજિક અત્યારે કામો થઈ રહ્યા ત્યાં સુધીનું એટલે મેં એમ માનું છું કે આ રીતે મેં એક સમાજનું ઋણ ચૂક્યું છે પણ સંત સાહિત્યનો મુખ્ય દોર મેં ક્યારેય તૂટવા દીધો નથી સૌરાષ્ટ્રના હરિજન સંતો લખ્યા પછીથી વચ્ચે બે પાંચ વર્ષનો ગેપ આવી ગયો ત્યાં એક ભલું કામ સાહેબ એ થયું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંત સાહિત્યના અભ્યાસક્રમમાં સ્થાન આપવું પણ કે તો અધ્યાપકો માહિતી એટલે હું મનોજભાઈને નિરંજન કેવી જવાબદારી અમારી તો કે તો પહેલાં કે ઝવરચંદ મેઘાણીની સંતવાણીના અભ્યાસક્રમમાં એટલે તરત જ અમે એના સંતવાણી સત્વ અને સૌંદર્ય નામનું એક પુસ્તક આખું તૈયાર કર્યું કે ભજન ભજનનું અર્થઘટન ભજનનો ઇતિહાસ ભજનના પ્રકાર જેવું આપી અને એક આ કામ કર્યું એટલે એ કરતાં કરતાં ત્યાં મકરંદભાઈએ એક કામ સોંપ્યું કે ભાઈ નાધાભાઈ મેં આગમવાણીનું સરસ કામ થશે આગમવાણીનું કામ કરી નાખો ને આગમવાણી એટલે સાહેબ ભવિષ્ય કથન આપણા સંતોએ ભવિષ્ય કથન કર્યું છે માત્ર સંતોએ કર્યું છે એની સાથે આપણા પુરાણોમાં પણ નિર્દેશો મળે છે એ જ પ્રમાણે કુરાનનું પણ છે આપણા ધર્મગ્રંથોમાં પણ કહેવાયેલું છે એટલે આ જે બધાની સાથે સંતોનું ભવિષ્ય કહેવાય આગમવાણી કઈ રીતે તૈયાર થાય જાય સાહેબ સાધનાની એક પરંપરા એ રહી છે કે કોઈ પણ સાધક કોઈ પણ સિદ્ધ જ્યારે એની સિક્સ સેન્સ જાગૃત થાય છે ને ત્યારે ભવિષ્ય દર્શન કરી શકે છે એટલે આ આગમવાણી આખી મેં તૈયાર કરી અને ત્યારે મકરંદભાઈ એટલા રાજી થયા કે નાથાભાઈ તમારું કામ અંધારા ભેદ તો દીવો છે આ અંધારાને ભેદે છે એક નવી દિશા આપે છે પછી એમણે કહ્યું કે હવે એક કામ કરું ને તમે કબીર ઉપર થોડુંક કરી નાખો ને એટલે મેં કીધું આ કબીર ત્યાં હવે મારા મિત્રો મનોજભાઈને કે કબીરનું મૂરખ કામ કરાય નહીં કબીર તું નાનો સમજે છે તારી ત્રેવડ છે રેવા દે રેવા દે એટલે એને બોલવાની એક સરસ ટેવ કે રખેરે બાળક તું મારગ ભૂલ્યો અને કાં તારા વેરીએ વડાવ્યો આ કબીરને મારગ તું સિદ્ધને ચાલ્યો લો આ કબીરનો પણ આમ નહોતો આજો કે જેણે મને સોંપ્યું છે એની જવાબદારી છે મારે કેટલા ટકા સાહેબ વાહ જેને મને સોંપ્યું છે એ આવશે અને કબીરનું સમગ્ર જીવન એનું કવન સાહેબ એનું દર્શન રવિબાણ સંપ્રદાયમાં ના સંતો એનું જીવન કવન અને એમાં કઈ રીતે પેરેલલ એમાં ઉતરી આવ્યું છે અને કવિનો ગ્રંથ જ્યારે લખાયો ત્યારે રઘુવીર ચૌધરી એટલા રાજી થયા કે નાથાભાઈ તમારા જેવા પાંચ અધ્યાપકો જો મધ્યકાલીન સાહિત્યનો મળી જાય તો આપણું મધ્યકાલીન સાહિત્ય આખું ઉજાગર થઈ જાય એટલે એ રીતે કામ થયું છે પછી રવિ સાહેબ ઉપર આમ તો મુંબઈ હું ગયો તો ત્યાં વણિક પરિવારોનું આખું એક ચાલે છે તો કે તમે આ બધા સંતો તો અમારા વાણિયામાં કોઈ સંત નથી થઈ ગયો અને આને મને મેં કીધું તમારામાં જે થયો છે બીજે મને નથી દેખાતો તો કે કોણ છે મેં કીધું રવિ સાહેબ એટલે મેં અહીં આવીને રવિ સાહેબને લીધા રવિ સાહેબનો સંપૂર્ણ અને સાહેબ એ ગ્રંથને એટલી મોટી કિંમત મળે કે અનુસ્નાતક કેન્દ્રમાં ગુજરાતીમાં સાત વર્ષ સુધી અભ્યાસક્રમમાં એ ચાલે છે સાહેબ એટલે એ રીતે તો પછી તો કેટલાક મારા એકતાલીસ જેટલા સંત સાહિત્યના વિવિધ ભૂમિકાને ધ્યાનમાં રાખીને કામ થયા છે એટલે બહુવિધ કામ કામ માત્ર એક પણ બહુવિધને અને એમાં વધારે કેન્દ્રિત થયો છું હું એ ગુપ્ત સાધના પરંપરાઓ કે જે કઠિન છે નાદપંથીઓ કોઈને જવાબ ન આપે સાહેબ અને એને પૂછ્યો કે દૂધ કોણ સાહેબ ત્યાં તો એને પ્યાલો ફાટી જાય આવી આવી આવે એની પાસેથી એની માહિતી લેવી અને બારમથી સંપ્રદાય પણ એવો એના સંશોધનમાં મને બહુ તકલીફ પડી અને કેટલીક વખત જોખમ પણ ખેડવા પડે એવું પણ થયું હતું પણ એક કામ થયું પણ સાહેબ મોટી મુશ્કેલી કામ એનો અનુવાદ મને ન આવડે મૂળ એનો ગ્રંથ છે ને સાહેબ કચ્છી સિંધીમાં છે એટલે આપણું જે સિંધ હતું ને એ સમયે આ ભાષા હતી અને એમાં એની હસ્તપ્રતોમાં લખેલા એટલે આ લઈ અને મકરંદભાઈ પાસે ગયો મેં કીધું ભાઈ આ આવડતું નથી એટલે આ થોડુંક તમે લખાવી દો ને એટલે મારી માસા મટી જાય એમને આ પ્રકારનું કહેવાય નહીં એવું જાણું છું પણ ખરેખર અમે એમની પાસે લાડ કર્યા છે એટલે મેં કીધું ભાઈ આ આટલો નિરાશ થઈ ગયો એક કામ કર્યું આ નિરંજનને મનોજને તું સુઈ જવા દે પછી આને એક વાર વાંચજે બીજી વાર વાંચજે ધીમે ધીમે તને અર્થ સમજાય હવે મેં કીધું સારું આ નહીં થાય ને ભાઈ અમારી પાસે તોડ તોડાવે પણ એક શ્રદ્ધા સાહેબ એક વિશ્વાસ કે ભાઈએ કીધું છે એટલે મારે નિષ્ઠાથી કરવું એટલે પછી મેં એકવાર વાંચ્યું હારું ટપો નથી પડતો બીજી વાર વાંચ્યું એટલે સેજ 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 અને ત્રીજી વાર વાંચ્યું પછી સીધી કલમ ઉપાડી એનો ભાવાનો ભાવાનો થઈ ગયો પછી પૂરું કર્યું ત્યાં સવારના પાંચ થઈ ગયા આખું કામ પૂરું કર્યું એટલે એટલે ત્યાં મકરંદભાઈ ઝૂલે આવીને બેઠા હોય એટલે હું તરત જ આપણે જઈએ ને કે ભાઈ આ ઓહો સિંધી ભાષાના વિદ્વાન પંડિત આવી ગયા મેં કહું ભાઈ તમે લખાવ્યું છે મગજ મારી માં ઘટી એટલે આવા કામો એક સાહેબ સંતોની કૃપા વગર લખાતું નથી કેટલીક વખત સાહેબ સાવ અંગત કે કેટલાક જવાબ ન મળે કેટલીક માહિતી ન મળે હતાશ થઈ જાઉં નિરાશ થઈ જાઉં પણ એ જ વિચારમાં વિચારમાં સૂઈ જાઉં અને ખબર નહીં સવાર થાય અને કલમ અનાય આ સુપડી છે ત્યારે હું મને સંતોની કૃપાથી આટલું બધું વિશાળ કામ હું કરી શક્યો છું એનો આનંદ છે સાહેબ આમ જુઓ તો આજે આપણે આગમવાણીની વાત કરી એ આપણે ગ્રંથોમાંથી શોધીએ છીએ તો બરાબર પણ માનો કે મકરંદભાઈએ કહ્યું કે આવી રીતે પ્રયાસ કર થઈ જશે તો એ પણ એક આપણા માટે તો આગમવાણી જ થઈ હા એમાંથી આપણી શ્રદ્ધા મંડાણી હા 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 અને કામ થયું થાય છે થાય એટલે એ આગમવાણીને સાચી ઠરતી આપણે અનુભવ અનુભાય એવોર્ડ મળ્યો છે સાહેબ એક ગ્રંથને એવોર્ડ મળ્યો છે સાહિત્ય અકાદમીનો પ્રથમ એવોર્ડ મળ્યો છે એટલે એ કામ પણ સાથે થયું છે નાથાભાઈ આ અત્યારના છેલ્લા ઘણા વર્ષોથી આપ નિવૃત્ત છો તેર વર્ષ કે પંદર વર્ષથી નિવૃત્ત બાર વર્ષ બાર વર્ષથી આ નિવૃત્તિ કાળ છે અને પેલો અધ્યાપકમાં રોજ નિષ્ઠાપૂર્વક કામ કરવાનો એમાં શો ફેર લાગે છે સાહેબ અધ્યાપક હતો ત્યારે મેં અધ્યાપક ધર્મને ક્યાંય નીચે ઉતાર્યો નથી સાહેબ શારદાગ્રહમાં છોટુભાઈ જોશી પાસેથી એક સૂત્ર હું શીખ્યો હતો કે ક્લાસરૂમમાં જતા પહેલા સ્વાધ્યાય કર્યા સિવાય ક્યારેય ક્લાસમાં જવું નહીં આટે પડી ગયેલી આવતીકાલે મારે શું ભણાવવાનું છે એમાં કયા કયા મુદ્દા એ વિચારી લેવાના પછી કુદરતની કૃપાએ પછી મારે એને ચબરખીમાં લખવાની કે ક્યાંય જરૂર પડે ને સી ટુ ધી પોઈન્ટ એ યાદ રહેતા એટલે મેં મારા અધ્યાપન કાર્યને એમાં પૂરેપૂરું જોડાયું પણ સાહેબ આટલા વર્ષ પછીથી માત્ર છેલ્લે જોવું જ પડે પછી એનું શરૂઆતમાં અધ્યાપક ને જેટલી મહેનત કરીને વ્યાખ્યાન તૈયાર કરવું પડે એ પછી નહોતું કરવું પડે હવે બાકીનો જે મને સમય મળતો હતો ને એમાં હું આ મારો શોખનો અથવા તો એમ પણ બને સાહેબ કે મારી આ પણ એક સાહેબ શ્રદ્ધા છે કે કેટલીક વખત હું માત્ર નિમિત બન્યો છું હું માત્ર એક માધ્યમ છું સાહેબ લખાયું છે તો સંતોને સંતોને જ્યારે પ્રગટ થવાની ઈચ્છા થઈ ને ત્યારે મારી પાસે કલમ પકડાવી છે સાહેબ સંતોની ઈચ્છા થઈ ત્યારે અને એ લખાવે છે નહીતર આજે હું કેટલીક વાર બીજું સારું આવું કેમ મારાથી બની શક્યું હમ કૃપાએ અને કેટલા વિવિધ ક્ષેત્રોની અંદર એ અનાયાસ કામ થઈ ગયું છે એટલે એ બહુ સારું કામ એટલે હવે તો સમયનો પૂર પૂરો અવકાશ છે અત્યારે તો નિવૃત્તિના સમયમાં એટલે વધુ કામ ઉલટાનું થવા લાગ્યું હોય એવું પણ બનતું હશે સાહેબ અત્યારે જે કામ થયા છે અને મોટાભાગના પ્રકાશિત પણ થતા જાય છે અને ઊંડાણપૂર્વકના થતા જાય છે હવે દાખલા તરીકે સાહેબ એક ભજન સાગરના મોતી ભજન સાગરના મોતી જેટલા ગુજરાતી ભજનો છે એમાંથી પસંદ કરીને બે હજાર ત્રણસો ને સત્યાવીસની આસપાસ એ ભજનોને મેં પસંદગી કરેલા પછી ચાર ભાગમાં છે સાહેબ એના મેં બાર ખંડ પડ્યા છે પણ બારે બાર ખંડ માની લો કે એક પીએચડીનો વિષય છે ભક્તિ વૈરાગ્ય યોગ સામાજિક પ્રદાનની રીતે એમાં રહસ્યની રીતે એના પ્રકારોની રીતે એમ એક પછી એક ને સાહેબ બારમો ખંડ છે અર્વાચીન કવિતા સાહેબ અત્યારે જે લખાય છે અને અર્વાચીન સમયના જે ગઝલ છે ગીતો છે આ છે તો એ જે અર્વાચીન સમયના કવિઓમાં ભજનનું રૂપ ક્યાં પાછું બંધાતું આપણને જોવા મળે છે છે મૂળ બારમા ખંડમાં મેં ત્રણસોની ઉપર અર્વાચીન સમયના સર્જકોને લીધા છે અને એની કઈ રચના ભજન બને છે હવે પરંપરિત આપણી પાસે જે ભજન છે સાહેબ એના નિશ્ચિત રૂપ છે કારણ કે એ ભજન છે એટલે પંક્તિ જે છે એને ધ્રુવ પંક્તિ જ કહેવાય અને એ સાહેબ આવર્તન પામતી હોય છે અને સાહેબ એક પરંપરા આપણી પાસે એ હતી કે પ્રથમ પંક્તિ જે બોલાયા પછી બીજી પંક્તિ આવે ત્યારે બીજી પંક્તિના અંત પછી સ્ત્રી કંઠે જ એનું આવર્તન પામે એનો એક માહોલ ઊભો થતો હોય છે અને આ પ્રકારની પરંપરામાંના ભજન ગાયકો પાસેથી મેં સાંભળેલું છે હા અને અનુભવ્યું પણ છે કે એ કયો તો એ ધ્રુવ પંક્તિ હોય પછી એનું નામાચરણ હોય એટલે ગુરુ ગુરુનો મહિમા ગવાય હોય અને જે તે સર્જક હોય એની વાત કરેલી હોય અને ત્રીજી એક એની નિશ્ચિત ગાયિકા છે ભજનને ડંગ ઢાળ લય એની સાથે નાતો છે અને સાહેબ એથી મોટી વાત તો એ છે કે ભજનનો શબ્દ એ શબ્દ નથી પણ શબદ છે સાહેબ શબદ તો એ શબ્દ ક્યાં બને છે એટલે આ ભજન જ્યારે અર્વાચીન સમયમાં આવે છે ને ત્યારે એ રૂપ નથી અચ્છા રૂપ બદલાયું છે છતાંય ભજન ક્યાં છે કે સાહેબ ભજન હોય ને તો એમાં આરાધ જ હોય સંતોની આરતવાની જ હોય હવે જ્યારે અર્વાચીન સર્જક લખે છે ને ત્યારે એમાં ગીતનું તત્વ વધારે હોય છે અને પ્રાર્થનાનું તત્વ આરતીનું તત્વ અથવા કૃષ્ણ ભક્તિ હોય કે રામ ભક્તિ હોય તો એ તત્વ એમાં વધારે આવતું હોય અને છતાંય ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં મળવાનું થાય છે નરસિંહ મહેતા એવોર્ડ વખતે અને ત્યાં રાજેન્દ્ર શુક્લની રચનાઓ આપણે સાંભળીએ ત્યારે તમે જુઓ કે હજી પણ કરતાલ એટલે આ લય આ નાદ છે સાહેબ આ ભજનની મોટી અને અર્વાચીન સમયમાં એ ક્યાં ક્યાં પકડાયું છે એ કામ એટલે આ બાર ખંડ એટલે ભજનનું આ રીતે એક મોટું કામ થયું છે એટલે વિવેચકો હું મારો મત નથી પણ વિવેચકો બધાના નામ આપી શકું એમ છું તો એમાં કે ભજનનો શબ્દકોષ જો આપણે જોતો હોય તો એ નાથાભાઈના ભજન સાગરના મોતી છે એને ખરેખર ભજનના સાગરમાં ડૂબકી મારી છે અને એમાં જે જે કિંમતી મોતી હતા આટલા મોતી જો આપણે ગુજરાતી સાહિત્યમાં સંચવાઈ રહે ને તો ભજન ક્યારેય નાશ નહીં પામે આટલા જ કારણ કે એમાં શું કર્યું છે સાહેબ કે જેટલા સંતોની રચના મેં લીધી છે ને એ દરેક સંતના ટૂંકું જીવન પાંચ લીટીમાં એના ગુરુ એનો પંત માતા પિતા એની પરંપરા એનું સર્જન પાંચ લીટીમાં આવી જાય એવા ત્રણસો ને છવ્વીસ કે એ સંતો એટલે એ પણ આપ્યું છે એના શબ્દોના અર્થનું પણ એક આપ્યું જેટલા અને સાહેબ એક વસ્તુ મેં સતત જાણી કે મેં આ મારું છે એમ વાત કરી નથી મેં મારા પૂર્વસૂરીઓને ક્યારેય યાદ નથી કર્યો પૂર્વસૂરી કોણ હતા સાહેબ હું જ્યારે સંત સાહિત્યમાં કામ કરતો હોય અને ક્ષિતિમોહન સેનને યાદ ન કરું તો સાહેબ ન ગુણો હજારી પ્રસાદ દ્વિધ્યને યાદ ન કરું તો ન ચાલે સાહેબ હિન્દી સાહિત્યની અંદર એટલું સરસ કામ થયું છે તો એ બધાને હું યાદ કરું છું એના મેં સંદર્ભો ક્યાં ક્યાં લીધા છે એને પ્રથમ સલામ કરું છું સાહેબ અને અમે એના ખંભા ઉપર આ કારવાને થોડોક આગળ લઈ ગયા છે તો એ ભજન કોષ અને આપે હમણાં જ કુમારપાડા દેસાઈ સાથે વાત થઈ એમાં એક સંતકોષ પણ અમે તૈયાર કરી રહ્યા છે અને પ્રેસમાંથી હમણાં સંતવાણી શબ્દ કો શબ્દાર્થ આવે છે સાહેબ એ એક બહુ કઠિન વાત છે જે શબ્દોના અર્થ ભજન સાંભળો એટલે ન સમજાય કારણ કે એમાં કેટલાક શબ્દોના અર્થ ગુરુમુખી છે કેટલાક ગુપ્ત સાધનાના છે અને કેટલાકમાં માત્ર ને માત્ર ઈશારા છે શાન એ શાનને જો ન પકડાય તો અર્થ ન પકડાય એટલે મેં જ્યારે શબ્દો આપ્યા છે ત્યારે શબ્દોકોષને મેં જોયા છે સાહેબ પણ શબ્દોકોશમાં શબ્દમાં આપણે અર્થ કરીએ ત્યારે હું છે કે ધાતુ કયો છે મૂળ કયો છે ને એનો અર્થ શું છે ને કઈ રીતે વ્યુત્પત્તિ આવીને કઈ રીતે અપભ્રંશમાં આવ્યો ને કઈ રીતે એ બધું હવે એવું આમાં નથી સાહેબ ભજનમાં ભજનનો એ સીધો અર્થ આવે છે ત્યારે એના અર્થ અને પાછો હું જે અર્થ આપું સાચા કે ખોટા એનું પ્રમાણ શું તો કે ના એમ ન ચાલે પ્રમાણ તો આપવું જ પડે કે તો એ શબ્દ એ ભજનની જે સંતની પંક્તિ છે પંક્તિ ત્યાં મૂકવાની એનો અર્થ કરો પેરલ બીજા કોઈ સંત કહ્યું કે એક જ સંત છે તો કે ના પેરલ આ સંતની પણ પંક્તિ છે આ સંતની પણ પંક્તિ છે એટલે આ શબ્દનો અર્થ મારી સમજ પ્રમાણે આમ થાય છે એટલે એક શબ્દ કોષ સારો આપ જે કહો છો ને સાહેબ એવો મને અનુભવ બહુ થયો છે આપણે જે બહુ જ પ્રચલિત છે મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું પછી એમ કે છે કે અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રહે એટલે મને પોતાને પણ આપણા ગ્રંથનું જ્યારે શીર્ષક વાંચ્યું અગમ દેશના પથિક ત્યારે મને એ પાછું યાદ આવ્યું કે અગમ અગોચર અને અલખ ધણી તો ઘણા લોકો એવું પૂછે કે આ શું છે તો એ ટાણે આપણે થોડા હું મારા જેવો માણસ જેનો ઓછો અભ્યાસ છે તો મૂંઝાઈ જાય કે આ શું છે પણ એ હવે મને મનમાં બેસે છે કે એ ક્યાંથી ક્યાં નીકળતું હોય છે અગોચર એમ બોલીએ ત્યારે આપણને ખબર ન હોય પણ એનો તો કેટલો મોટો ઊંડાણપૂર્વકનો અર્થ હોય છે લખાયું હોય એવી રીતે કે જીભે ચડેલું હોય સાવ ઘણા લોકો બોલે છે સાહેબ ખરેખર આ દેશ અગમ છે એટલા માટે કે જેને અનુભૂતિ થઈ છે એ માત્ર અગમ કહીને અટકી ગયા છે આપણે ત્યાં નેતી નેતી કહીને ઉપનિષદ કે તમે આ નહીં આ નહીં આ નહીં કહેતા કેતા જે કંઈક રહી જાય છે હજી તો એ પણ મૂળ વાત એ છે કે તમે જે સત્યને પામી શક્યા છો એ જ્યારે તમે શબ્દ દ્વારા અભિવ્યક્ત કરવા જાઓ છો ત્યારે તમે પૂર્ણ સત્યને ક્યારેય પ્રગટ કરી શકતા નથી તમારા ચિત્તની અંદર સત્ય પડ્યું છે તમે પ્રયત્ન કરો આ દરેક સંતે એની સંતવાણીમાં એ પ્રગટ કર્યું છે પણ એને જે મૂળ અનુભૂતિ થઈ છે એ અનુભૂતિને એમાં પ્રગટ કરી શક્યા નથી કારણ કે આપણા ચિહ્ન એ તત્વદર્શી પણ કે ટ્રુથ કેન નોટ બી સેટ અને જ્યારે કહેવાય છે ત્યારે પૂર્ણ સત્ય રહેતું નથી એટલે બધા અટકી ગયા છે કે શું છે કે અગમ છે અગમ છે તો એક પરંપરા કે કે એ કયો લોક છે સતલોક છે સત લોક છે એટલે કોઈ કે પૂછ્યું બાઉલ ભગતને આપણું કહેવાય આગમ અગમ કરો છો તો આનું કોઈ માર્ગ કોઈ રસ્તો એ તો કયો તો આ બાઉલ કે ભાઈ અમને કાંઈ ખબર નથી અમે એવા માર્ગની વાત કરીએ છે જ્યાં કોઈ રસ્તો જ નથી માર્ગ જ નથી અમે તો પંખીની જાત છીએ પંખી આકાશમાં જ્યાં ઉડે એ એનો માર્ગ એ જે દિશા જાય એ દિશા અને આ એવા એવી દિશાની વાત છે કે જે દિશાનો કોઈ આરંભય નથી સાહેબ કોઈ અંત જ નથી હદ મેં ચલે છો માનવી બે હદ ચલેશો સાત પાગલોને કોઈ બંધન આ બાઉલ કહે છે પછી આપણને એમ થાય કે ઠીક છે એ તો ખરેખર પાગલ નથી એ આપ પણ સંત સાહિત્યમાં કોઈને પૂછવા જેવું હોય તો ઠેકાણું કયું કે ભાઈ આ અગમ ને આ ને શું એટલે કોઈ કે કબીર સાહેબને પૂછ્યું કે કબીર સાહેબ કયો તો ખરા કે અગમનો માર્ગ તમે કહો છો અગમ દેશ કયો છે તે શું છે તો કબીર સાહેબ એમ કહે છે કે ભાઈ માર્ગની તો મને ખબર નથી પણ મને એટલી ખબર છે કે રાત અંધારી હતી સાહેબ અહીંયાથી જ આપણો અગમ આરંભ થાય છે રાત અંધારી હતી આકાશ ગોરંભાયેલું હતું ચારે તરફ અંધકાર હતો અને વીજળીના ચમકારા ને કડાકા ભડાકા થતા હતા ત્યારે હું મારા ઘરમાંથી નીકળી ગઈ મારા ઘરમાંથી આ ઘરમાંથી હું નીકળી ગઈ અંધારું હતું માત્ર ને માત્ર નાદ હતો હમ અને પછી તો હું જ્યારે ઘરમાંથી નીકળી સાહેબ પહેલી વાત તો આ કે પુરુષ એમ કહે છે કે હું નીકળી આ જ મોટી ભૂમિકા છે અગમ દેશમાં પ્રવેશવાની કે તમારા પુરુષના અમને તો કમસે કમ ગાડી નાખો કારણ કે પુરુષને ત્યાં પ્રવેશ જ નથી એટલે ત્યાં કે હું નીકળી અને પછી મેં માત્ર ને માત્ર મુરલીનો સૂર મને સાંભળ્યો છે મેં નાદ સાંભળ્યો છે અને નાદને માર્ગે ને માર્ગે હું ચાલી છું અને હું પામી છું મારી જીભ હવે સિવાય ગઈ છે કારણ કે કહી શકાય એમ નથી આ તો મૂંગાની વાત છે મૂંગાને તમે સાકર ખવડાવો શેરડીને અને પૂછો કે કેતો ખરો પણ મૂંગો છે સાહેબ ખાવત ખાવત મુસ્કાત રવિ સાહેબને કીધું રવિ સાહેબ કહે કે ભાઈ અમે તો અગમ દેશના પંખીડા છીએ ચાંચ બીન ચૂગના પાઉ બીન ચલના વિના પંખ છે ઉડી જાય હું તો એ રસ્તે હજી ચાલનારો છું ત્યાં પહોંચ્યો છે એવો દાવો તો થતો જ નથી ચાલુ છું અને પહોંચાય તો ઠીક છે ને ન પહોંચાય તો કઈ નઈ એમાં શું એટલે આપે જેનો સહજતાથી ઉલ્લેખ કર્યો

આપણે પછી એના અર્થઘટનો બદલાવીને ઝઘડા કરી નાખીએ તો જુદી વાત છે સાહેબ દરેક ના માર્ગ જુદા છે પહોંચવાનું સ્થાન એક જ છે અને જે સ્થાને પોહચ્યા છે એને માત્ર એક જ દર્શન થયું ત્યાં વાદય નથી પણ ત્યાં વાણી વિરમી જાય છે સાહેબ પછી કહેવાતું નથી સાહેબ કોઈ પણ સંતને આટલા સંતો મારા જીવનો મળ્યો ને ત્યારે મને એક કે એનું મુક્ત હાસ્ય જોઈને હું રાજી થયો છું મરક મરક હસે છે સાહેબ અને બીજું એની આંખોમાંથી નિર્મળ નૂર વરસે છે ને એ નૂરમાં ભીજાવાની મજા પડે છે વાહ વાહ અને બોલે ઓછું અને તમારી જેટલી સમસ્યા હોય એના સમાધાન એની મેળે ત્યાં થાય છે નાથાભાઈ સાથેના પણ મારા અનુભવો છે એ પ્રશ્ન જ ન જાગે અને છતાંય આપણે તો માણસ જ ને

અને એ એમની પથારીમાં બેઠા હોય ને આપણે જઈએ ને માત્ર આપણી સામુ જોઈને સાદું સ્મિત થાય તો આપણને એમ ત્યાં પામે બસ હવે હવે અમારે કશું જોઈતું જ નથી જોઈતું જ સાચી એટલે આ સાની જે છે નાનકડો મારો અનુભવ પણ એવું કે છે બહુ સાચી વાત છે ઘણી વખત એવું થાય કે આવા મોટા લોકો પાસે બુદ્ધ પુરુષો જેને બાપુ કહે એની પાસે જાય ત્યારે મેં બે પ્રકારના લોકો જોયા છે કે કેટલાક પોતાની પાસે જે છે તે ઠલવી દેવાના હોશ હોય છે અને કેટલીક વાર મને ઘણા લોકો એમ કે તમે કાંઈ બોલતાનો નહીં ત્યાં જાય પછી બોલાતું જ નથી આપણને એમ થાય ઘણું વાત કરશું પણ બોલાય નહીં આપણાથી એટલે આ બે દોર છે અને એમાંથી મને એમ છે કે બીજો દોર જ આપણને એના સુધી પહોંચવામાં મદદ કરે છે અમે આજે તમારી સાથે બહુ જ લાંબો સંવાદ કર્યો છે અને ઘણી બધી વાતો આપે ખુલીને કરી છે ખાસ મારે એક વાત એ પૂછવાની કે આપને હજુ કંઈ કહેવાનું રહેતું હોય મારાથી ન પૂછાયું હોય હું ચૂકી ગયો હું તો પણ ખાસ અમને કહેજો જેથી કરીને આજનો આ જે સરસ દોર બંધાણો છે માહોલ બંધાણો છે એમાં કંઈ રહી ન જાય આપણે કહી કે દૂધપાકની એક ચમચી છેલ્લે રહી ગઈ એવું ના કરીએ આપણે તો એવું કશું ઉમેરણ કરવું હોય તો નાથાભાઈને અહીંયા મુક્તિ છે પૂરેપૂરી એક આ સંસાહિત્યના ગુપ્ત પરંપરાઓ ભજન સ્વરૂપની રીતે ન ખેડાયેલા વિષયો વિશે કામ કર્યું એનો સંતોષ છે પણ એક સારું કામ જે આ માર્ગના પ્રવાસીઓએ પોંખ્યું છે એ છે ભારતીય સંત સાહિત્ય દર્શન સાધના અને વાણી અચ્છા બે ભાગમાં છે અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન છે પણ ઘણું હવે એમાં મેં સાહેબ શું કર્યું છે કે ભારતીય સંત સાહિત્યના અભ્યાસ પછીથી હિન્દી સાહિત્યમાં જેટલું જેટલું છે એ બધું તપાસ્યા પછીથી સમગ્ર ભારતના સંતોને એમાં મેં આવરી લીધા છે એટલે એમાં આપણે નવા આપણા સંત કવિત્રીઓ પણ બધી આવી જતી હોય લલેશ્વરીથી આંડાલથી માંડી અને રજનીશજી ભૂરી આવીને જે માનતા હતા ત્યાં સુધી અને મા આનંદમય સુધીના એ બધું કામ થયું પણ બધી પરંપરા શિવમાં કેટલા ઉપાસકો થયા પછી મહામાર્ગના કેટલા થયા એ અને ખાસ કરીને સાહેબ પરંપરામાં કેટલા થયા સુફી સંતો કેટલા થયા આ બધાને લઈ અને બે ભાગમાં છે પણ દરેકનું મિતાક્ષરી એની પરંપરાનો અર્થ એના જે તે સંતને લેવાના એના જીવનને એના કવનને અને એના ચાર રચનાઓ પસંદ કરવાની અને ચારે ચાર રચનાઓના અર્થઘટનો મૂકી અને કામ કર્યું છે પછી એમથી મારો કઠિન માર્ગ છે પણ આગળ વધવા જેવું ખરું એટલે ભારતીય સંત સાહિત્યને કેન્દ્રમાં રાખીને મારા સાતેક ગ્રંથો તૈયાર થયા છે હમણાં છેલ્લું ડિવાઇનમાંથી આવું છે ભારતીય સંત સાહિત્ય ઓળખ અને ઓજસ એટલે એમાં મેં ભારતીય સંત સાહિત્યને ઓળખ આપી છે અને એમાં મેં આ બધી જ સંત ક્રવિત્રીઓ જે જે બાકી રહી ગઈ હતી એને લઈને કામ કર્યું છે અને એમાં ઓજસ શું છે એની તે જ છાયાઓ એટલે એ થયું છે પછી શબદ અને સુરની સાધના ભારત ભારતીય સંતોને અનહદ નાદ સુનાય એક નાદની પ્રક્રિયા છે અને અણાહત નાદ કઈ રીતે અણાહત નામ શું હોય છે સાહેબ તમને નવાઈ લાગશે કે કોઈ પણ સાધક મને એમ કે મને આવો નાદ સંભળાય છે એટલે હું એને કહી દઉં તારી સાધના આ છે ને અને આ સાધનામાં તું ત્રીજા સ્ટેપે છે કે ચોથા સ્ટેપે છે કહી શકાય છે કહી શકાય છે દાખલા તરીકે કોઈ મેં એમ કહે છે કે મેં મોરલી સાંભળી છે બંસરી સાંભળી છે એટલે એની નિશ્ચિત ધારા થઈ ગઈ જાલરી સાંભળી છે એટલે નિશ્ચિત ધારા થઈ સિંગી નાદ સુનાય એટલે નાદ જોગડ્યો આવી જ જાય સાહેબ અને કેટલીક વખત તો તમને જે નાદ સંભળાય છે ને એ દરિયાના જે તોફાન ઉછળે છે ને એ પણ આવે છે એટલે જુઓ સાહેબ ત્યાં ફાટ દઈને તંત્ર સાથેની સાથેને ઇશારો આવી ગયો એટલે આ બધી જ પરંપરા એટલે હે સંતો અનહદ નાજ સુનાય એ પણ એક સારું કામ થઈ ચૂક્યું છે એટલે એવા સાતક ગ્રંથો એ એટલે ભારતીય સંસાહિત્ય એક એ કામ સારું થયું છે અને હજી બે છે શબ્દ અને સૂરની સાધના એ હમણાં આવશે અને શબ્દકોષ તો હમણાં આવે જ છે પણ આપે મને સામાજિક નિસ્બતની વાત આગળ પ્રશ્ન પૂછ્યો તો એટલે દરેક સાહિત્ય ઉપરના ચારેક પુસ્તકો પણ વિવાદાસ્પદ નથી સાહેબ સર્જક જ્યારે સાહિત્ય સર્જન કરે છે ને ત્યારે સાહેબ બહુ સ્પષ્ટ છે કે એમાં નિજી અનુભવ હોય છે કાં એણે જોયું હોય છે કાં એણે સાંભળ્યું હોય છે અને કા કલ્પના કર્યું કે પ્રણય ને પ્રકૃતિને ચિંતાના ત્રણથી બાર આપણું આ સર્જનાત્મક સાહિત્ય અને એમાંય ક્યારે સર્જાય છે કે જ્યારે એને ચિત્તક્ષોભ થાય છે વ્યક્ત કર્યા સિવાય રહી શકાતું અને વ્યક્ત કરવાના આપણા માધ્યમો છે બરાબર દાખલા તરીકે નરસિંહ પ્રથમ શબ્દ તેની પ્રથમે નાચ્યો છે એનાથી નચાઈ ગયું છે દેહબાન ભૂલો છે હાથ સળગી જાય અને ભાનતા ન રહીએ સાહેબ આ અવસ્થા છે અને પછી સાહેબ શબ્દ તો પછી પ્રગટ્યો છે બરાબર એટલે એ હવે શિષ્ટ સાહિત્યની આ પરંપરા નથી આ જે પરંપરા આખી ચાલે અને પછી એ વ્યક્ત થતું હોય છે એટલે આ ભાવને આખું કઈ રીતે આવે છે એ બધાના ભાવને મેં આમાં મૂક્યા છે એટલે એ રીતે કામ કરતાં દલિત સાહિત્યને લીધું છે પછી આંબેડકરી સાહિત્ય આંબેડકર વિશેના અને એમાં પણ મારા એક પુસ્તકને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ગુજરાત રાજ્યનું બે હજાર અગિયારનું શ્રેષ્ઠ જીવનચરિત્રનો એવોર્ડ પણ મળ્યો છે અને ગુ શાહ બહુ રાજી થયા હતા એટલે હું જ્યારે આ વાત કરું છું મારા કૃતિને સાહેબ એ મારો પ્રતિભાવ નથી એના વિવેચકો એના એના એને લોકોએ કઈ રીતે પૂંખ્યા છે એની જ મેં વાત કરી છે એટલે રખે શ્રોતાજન પણ એમ માની બેસે કે આ પણ એવું નથી સાહેબ જે થયું છે એ રીતે અને દલિત સાહિત્ય આંબેડકરી સાહિત્ય અને ખાસ કરીને લોકસાહિત્ય હવે લોક સાહિત્યમાં સાહેબ અભ્યાસક્રમમાં ભણાવ્યો છે બે વર્ષ સુધી વર્ષો સુધી લોક સાહિત્યને મેં ભણાવ્યું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં આવી અને બહુ મોટું કામ થયું છે બહુ મોટું કામ થયું અહીંયા કેન્દ્રીય યુનિવર્સિટી છે એમાં ગઈકાલે વહેલું આવી ગયો તો ત્યાં ગયો તો એ લોકોએ સંસ્થસાહિત્યના અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે સતકેરી વાણીને લીધે હું બહુ રાજી થયો બહુ રાજી થયો એટલે આ માર્ગ ઉપર જ્યારે આ જાય છે ત્યારે આ કામ પણ એની સાથે એ થયું છે એટલે આંબેડકરી સાહિત્ય એની ચળવળ એ બધું પણ સાહેબ વાદ વિવાદમાંથી હું શક્ય એટલો દૂર ભાગ્યો છું અને છતાંય સાહેબ એની નિજી વેદનાને પ્રગટ કર્યા હું રહી શક્યો નથી કારણ કે પણ ખબર નહી ભદરાયું ભાઈદમાં અધ્યાપક થયો હું અને મને ભાડે મકાન ન મળે છે પત્ની નાનકડો દીકરો ક્યાંય મકાન ન મળ્યું એટલે ઓળખીતા ને એકને પૂછ્યું કે માલ ભરવાનો ખંડેર છે એમાં એક રૂમ છે નળિયાવાળું જાદરૂ બાથરૂમ નથી પણ જવું ક્યાં સાહેબ એમાં હું ગયો છું રાત્રિ વરસાદ આવતા લાઇટ નહીં ફાનસ ભર્યું હોય આરેફોની દીકરી મારી પત્ની માત્ર મારી સામે જોઈને અને રાત્રે રડતા દીકરાને પણ આ વેદના મકાન મારું બનાવું સોસાયટીમાં જાઉં અને ત્યાંના અનુભવો સાહેબ આજે આભડછેટ નથી પણ જે ભીતરની છે ને સાહેબ અમારે કશું જ નથી જોતું સાહેબ બધરાવીભાઈ તમે અહીંયા મને બોલાવો ને કેવડી મોટી ઘટના ઘટી છે સાહેબ અમારે તો માત્ર કેટલું તમારી પાસે જોયું કે અમારી મૃત્યુને ચાદરને ખસેડીને સાહેબ અમારી મૃત્યુની ચાદરને ખસેડીને જો તમે એટલું જ કહ્યું કે તમે કેમ છો તો તો અમે જીવી જાઓ જીવી જા આ સ્થિતિ છે એટલે આ ના એ વાત વાત સાથે સમજ છું સાહેબ આપણે બાહ્ય રીતે અસ્પૃશ્યતામાંથી બહાર નીકળ્યાના બણગા ફૂંકીએ છીએ પણ એ બધું બાહ્યથી નીકળ્યું બધું અંદર ગયું છે અને એટલે બહુ મોટા ઉચ્ચ વર્ગમાં પણ હજુ આ વાત છે અને કેશોદ જેવું નાનું ગામ હોય કે અમારા રાજકોટ અમદાવાદ જેવું મેટ્રો હોય આ વાત હજુ આપણે પકડીને બેઠા છીએ કદાચ મને એમ છે કે દેશની એ સાચી ગરીબી હશે કે આમાંથી આપણે બહાર નથી નીકળ્યા પણ અમે આજે આપની સાથે મને એમ કહેવા દો કે શબદ અને સંત સાહિત્યના દરિયાને અંદરથી ઓળખવા માટે ડૂબકી મારી છે એ કારણ કે ભરચક દરિયો છે આપણી પાસે તો મને પોતાને તો આશ્ચર્ય એ થયા કરે છે આપે જેમ કહ્યું તેમ કે એક વ્યક્તિ કેટલું બધું કામ કરી શકે એનામાં કેટલી બધી શક્તિ ભરી હોય છે અને જ્યારે આપણે એમ કહીએ કે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી તો તો એ શક્તિ બધામાં છે પણ જે શક્તિનો ઉપયોગ નાથલાલ ગોહિલ કરી શક્યા એ બીજા અધ્યાપકો કેમ નથી કરતા પરિણામે શિક્ષણ જગતને જે અત્યારના આપણે વગોવાનો વારો આવ્યો છે આપે કહ્યું કે રઘુવીરભાઈએ કહ્યું કે આવા પાંચ અધ્યાપક હોય તો મધ્યકાલે સાહિત્ય તરી જાય બરાબર તો કેમ આપણને પાંચ અધ્યાપક નથી મળતા આ આખા સંવાદનો પણ ઉદ્દેશ સાહેબ એ છે આપણે કહ્યું કે અમને એ બોલાવ્યા ના એમાં આપને બોલાવે એવું નથી પણ ઉદ્દેશ જ એ છે કે ખ્યાલ આવે સાહેબ કે આજનો અધ્યાપક ધારે તો શું કરી શકે આપણને વિચાર આવે કે એક પ્રાથમિક શાળાનો શિક્ષક થઈને મોરારીદા સરિયાણી હરિયાણી અટકી જઈ શક્યા હોત ને હાજી પણ નહીં અટક્યા તો ક્યાં પહોંચ્યા આપ પણ કેશોદમાં બેઠા બેઠા એ સરસ મજાના અધ્યાપકનો સેલરી સરસ આનંદ મંગળ બરાબર છે રોજ સાંજ પડે ને ઠેલવા જઈએ બીજું કાંઈ કરીએ નહીં તો કોઈએ કહ્યું નહીં હોત કે નાથાભાઈ તમે નહીં ચાલો પણ આ તો નાથાભાઈને અંદરથી જ હતું કે મારે તો ચાલતા જ રહેવું છે કેટલા લોકોને મળવાનું કેટલા અનુભવો મેળવવાનું એને નોંધવાનું પંચોતેર વર્ષની અંદર આપ સાડા સાતસો વર્ષ જેટલું પ્રદાન કરી ચૂક્યા હો એ મોટો આનંદનો વિષય અમારી પેઢી માટે છે આવતી પેઢી માટે છે એટલે હું આભાર એવો શબ્દ નહીં માનું પણ બહુ જ મોટો મોટોભાવ વ્યક્ત કરું આપનો કે આપ અહીંયા વધાર્યા અને બહુ જ અંગત વાતો નિરાશજીવે કરી મને પોતાને પણ એમ થયું કે આ બીજો અભ્યાસ છોડીને આપણે કાંઈ ન કરીએ તો નાથાભાઈ ગોહિલના સર્જન જે છે એમાંથી એકવાર લટાર તો મારી જઈએ વાહ એટલું બધું આપણને મન થાય એવી સુંદર મજાની વાત આજે કરી હું પ્રાર્થના કરું કે આપને ઈશ્વર પૂર્ણ સ્વસ્થ રાખે અને હજુ જેટલી ઈચ્છા ઉપરવાળો રાખે એના વાહક તરીકે એનાથા ભાઈનું એક માધ્યમ બને આપના માટે પ્રાર્થના અને પ્રણામ